मित्रों बराबर 74मा आजादी दिवस नी पूर्व संध्याए એટલે કે 13મી ઓગસ્ટ 2020ના રોજ તમે જુઓ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌ પ્રથમ કહી શકાય એવું ચાર્ટર ટેક્સપેયર્સ ચાર્ટર ચાર્ટર ઓફ ટેક્સપેયર્સ રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન્સ એની એમણે જાહેરાત કરી અને એની સાથે જ એમણે જે એક સ્લોગન આપ્યું ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન તો ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધી ઓનેસ્ટ પારદર્શક કર વ્યવસ્થા અને પ્રામાણિક કરદાતાઓનું સન્માન એ અભિગમ સાથે જ્યારે માનનીય વડાપ્રધાને મિત્રો આજે ટેક્સપેયર્સ ચાર્ટરની એમણે જાહેરાત કરી એની સાથે જ એમણે આ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અને આ સાથેના જે બીજા બે શબ્દો છે આ ત્રણ શબ્દોની જે ત્રિપુટી છે જે ત્રિવેણી સંગમ છે મને લાગે છે કે આ ભારતના હવે આપણે 2022માં આપણા આઝાદીના 75 વર્ષ એટલે કે જેને આપણે વી કોલ ઇટ એઝ ધી પ્લેટિનમ જ્યુબિલી એ પ્લેટિનમ જ્યુબિલી મનાવીશું તે પૂર્વે આ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમનો જે આખો આશય છે ઇઝ અ પેઇનલેસ ટેક્સ રેજીમ પેઇનલેસ કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી કનડગત તમે જે કહો તે અને સીમલેસ ટેક્સ કમ્પ્લાયન્સ સીમલેસ એટલે સરળ કોઈ પણ તમને વિઘ્ન ન નડે કોઈ પણ અવરોધ ન આવે એ રીતે એટલે આ ફેસલેસ પેઇનલેસ અને સીમલેસ ફેસલેસ એસેસમેન્ટ પેઇનલેસ ટેક્સ રિજીમ અને સીમલેસ ટેક્સ કમ્પ્લાયન્સ આ ત્રણનો આપણે સંગમ નિહાળવાનો છે વડાપ્રધાને મિત્રો કેટલાક આંકડાઓ આપ્યા અને આંકડાઓ કંઈક અંશે ચોંકાવનારા છે કદાચ બધાને એની એટલી ખબર ન પણ હતી એમણે એમ કહ્યું કે છેલ્લા છ વર્ષ એમણે એટલા માટે કહ્યા કે 2014માં આ જે સરકાર આવી આ એનો બીજો કાર્યકાળ છે છેલ્લા 6 વર્ષ દરમિયાન એમણે કહ્યું કે 6 વર્ષ પૂર્વે 4.5 કરોડ દર વર્ષે આવકવેરાના રિટર્ન ભરાતા હતા હવે 7 કરોડ ભરાય છે એટલે 4.5 કરોડ થી 7 કરોડ 2.5 કરોડ નવા આવકવેરા રિટર્ન ભરનારની સંખ્યામાં ઉમેરો થયો છે પરંતુ આ 7 કરોડ માંથી જેને કહીએ કે ખરેખર ઇન્કમ ટેક્સ ભરનાર એટલે કે જેને પોતાની ટેક્સેબલ ઇન્કમ હોય આજે રિટર્ન ભરાતા હોય એના કારણો અનેક છે લોકોને રિફંડ ટીડીએસ કપાયો હોય રિફંડ લેવાનું હોય અથવા 2.5 લાખ રૂપિયાની ગ્રોસ આવકની થી વધુ તમારી આવક હોય તો પણ તમારે આવકવેરા રિટર્ન ભરવાનું હોય તમે જાણો છો કે આજે વ્યક્તિગત કરદાતા જો રહીશ હોય તો એના કેસમાં 5 લાખ રૂપિયા સુધી તો આવકવેરો પણ નથી પણ છતાં એને રિટર્ન ભરવાના હોય એટલે ખરેખર ટેક્સ ભરનાર કરદાતાઓની સંખ્યા જો ગણીએ તો માત્ર 1.5 કરોડ છે એટલે 7 કરોડ માંથી 5.5 કરોડ એ ઝીરો ટેક્સ રિટર્ન્સ છે હવે આ જે પરિસ્થિતિ છે મિત્રો આ પરિસ્થિતિનું પણ નિવારણ આ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અને ઓનરિંગ ધી ઓનેસ્ટ જે ટ્રાન્સપેરન્ટ ટેક્સેશનની આખી વાત છે એના થકી શક્ય બનવાનું છે અને આપણે વાત કરવાના છીએ આજે હું દિલ ખોલીને આપની સાથે આ વિષય ઉપર ચર્ચા કરવા માંગુ છું સૌ પ્રથમ હું વાત કરીશ ટેક્સપેયર્સ
ચાર્ટર ની અને દિનેશભાઈ તમે વાત કરી ગુજરાતી ભાષાની. ઇનફેક્ટ આજે યોગાનું યોગ આજે આ મારો કાર્યક્રમ હતો એટલે મને એમ થયું ને જો સુરતમાં સંદેશનું મારું કોલમ જે વાંચક મિત્રો જોતા હોય તમે આજે સવારના અમારી સંદેશની ટેક્સ એક્સપર્ટની બિઝનેસ પૂર્તિમાં કરદાતાઓના લાભાર્થે જાહેર કરાયેલ હકપત્ર આશીર્વાદ સમાન પુરવાર થાય તેવી શક્યતા સાથે આખા ટેક્સ પેયર્સ ચાર્ટરનો એક પણ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા સિવાય મેં ગુજરાતી ભાવાનુવાદ ઇન ધ ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ કર્યો છે. એટલે આ અંગ્રેજી ચાર્ટર છે જે વડાપ્રધાને તે દિવસે રિલીઝ કર્યું 13મી તારીખે અને આજે 24મી ઓગસ્ટે આનો ગુજરાતી ભાવાનુવાદ. ઇનફેક્ટ કોઈ ગુજરાતી ભાવાનુવાદ આ છેલ્લા 11 દિવસમાં હજી થયો નથી. મને ખૂબ આનંદ છે કે આજના આ પ્રસંગે એટલે SGCCIને આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ, કારણ કે આ કાર્યક્રમ નિમિત્તે મને વિચાર આવ્યો કે આ ટેક્સ પેયર્સ ચાર્ટર એક સામાન્ય નાનકડો એવો કરદાતા પણ જેને અંગ્રેજી આવડતું નથી, જે માત્ર ગુજરાતી જાણે છે એ પણ. મિત્રો, આ એક ટેક્સ પેયર્સ ચાર્ટરને હું એક બહુ ઐતિહાસિક દસ્તાવેજ ગણું છું. ઐતિહાસિક એટલા માટે કે ભારત આઝાદ ભારતના આ આટલા 74 વર્ષોની અંદર સૌ પ્રથમવાર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર, કોઈ પણ વડાપ્રધાને કે નાણા પ્રધાને આવકવેરો ભરતા કરદાતાઓના લાભાર્થે એમના હક અને એમની ફરજો વિશે વાત કરતું આ એક આવું ચાર્ટર બહાર પાડ્યું છે. આ ચાર્ટરની વિસ્તૃત જોગવાઈઓ મેં મારા ગુજરાતી પેલાની અંદર આપેલી છે એટલે હું વધારે સમય નહીં લેતા. મુખ્યત્વે 14 મુદ્દાઓ છે કે જેમાં આવકવેરા ખાતું પોતે એમ કહે છે કે અમે વી આર કમિટેડ ટુ, આવકવેરા ખાતું એમ કહે છે કે અમે પ્રતિબદ્ધ છીએ કરદાતાઓથી કે આ 14 મુદ્દાઓ ઉપર અમે અમારી અમારો નિર્ધાર, અડગ નિર્ધાર વ્યક્ત કરીએ છીએ કે હવે આ આટલું અમારા તરફથી કરીશું. અને સામે 6 મુદ્દાઓ એમણે એમ કહ્યા છે કે અમે કરદાતાઓ પાસે એટલે કે ટેક્સ પેયર્સ ને વી એક્સપેક્ટ ધેમ ટુ ડુ સમથિંગ ઓન ધીસ અકાઉન્ટ. મિત્રો, આ સમજવા જેવા છે. આ જે ટેક્સ પેયર્સ ચાર્ટરના મુદ્દાઓ છે આ કુલ 20 મુદ્દાઓ, મારે 20 ઉપર સમય નથી લેવો, પણ તમે આ સ્લાઇડ જોશો એ ઇંગ્લિશની અંદર મેં કેટલાક પોઈન્ટ્સને લાલ રંગમાં હાઇલાઇટ કર્યા છે એટલે ખાસ હું આપનું ધ્યાન those in red એના ઉપર હું ફોકસ કરવા માંગુ છું. તમે જોશો તો જે સેકન્ડ કમિટમેન્ટ છે, આઈ થિંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડિપાર્ટમેન્ટ નાણાપ્રધાન કે વડાપ્રધાન આ દેશમાં એમ કહે છે કરદાતાને કે વી આર કમિટેડ, ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઇઝ કમિટેડ ટુ ટ્રીટ ધ ટેક્સ પેયર એઝ ઓનેસ્ટ. મિત્રો, તમે જાણો છો કે ભારતીય ફોજદારી કાયદા કોઈ પણ ક્રિમિનલ પ્રોસીડિંગમાં પણ આજે ચશ્મદીદ ગવાહ હોય કે ભાઈ આણે કોઈકે કોઈકને જોયા છે ખૂન કરતા પણ, તો પણ વોટ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ ક્રિમિનલ લો કે જ્યાં સુધી એ આરોપી સામે કોઈ પણ શંકા સિવાય પ્રમાણ પુરવાર ન થાય કે તે ખૂની છે ત્યાં સુધી he is treated or presumed to be not guilty. To taxpayer ne pan atyar sudhi je abhigam hato, tame jo income tax office ma jao etle pelo tamaro officer che ne e j tamne gaala gaali thi shuru kare ke tame chori chor chho aam che tem che. Mitro, have avak vela khata ma e loko no abhigam e che ke we must treat the taxpayer as honest. અને જે એનું અહીંયા આગળ એક એક લાઈન છે એનો આખો જે સેન્ટેન્સ છે એનો મેં અહીંયા ભાવાનુવાદ કર્યો છે અને ત્યાં ગુજરાતીમાં એમ કહું તો એમણે એમ કહ્યું છે કે કરદાતાને પ્રમાણિક ગણવામાં આવશે આવકવેરા ખાતું
અન્યથા માનવા માટેનું કોઈ કારણ ન હોય ત્યાં સુધી પ્રત્યેક કરદાતાને પ્રમાણિક ગણીને તેની સાથે વ્યવહાર કરાશે. આ વાત મારી દ્રષ્ટિએ ખૂબ મોટી છે, અને જો આમાં કોઈ પણ ભંગ થાય તો મિત્રો આપણે આના ઉપર ખાસ ફોકસ આપવાનું છે કે ભાઈ ધી યુ હેવ કમિટેડ કે તમે અમને પ્રમાણિક ગણશો, સો પ્લીઝ ડોન્ટ એલિજ અગેન્સ્ટ અસ. આ ઉપરાંત એક પાંચમો પોઈન્ટ જુઓ, સમયસર નિર્ણયો માટેની કટિબદ્ધતા. આજે આજે તમે ઓફકોર્સ સમય બદલાયો છે, મને યાદ છે એક એક જમાનો હતો કે જ્યારે આપણા પેપર રિટર્ન્સ હતા અને વર્ષોના વર્ષો સુધી તમારા આવકવેરાના રિફંડો દટાઈ રહેતા, અથવા રિફંડો આવે તો જો તમને પેલો સલામ મારે ને તમે સલામની પૂરી કિંમત ન ચૂકવો તો તમારા હાથમાં એ રિફંડનો ઓર્ડર પણ ન આવે. હવે તો આવકવેરા રિટર્ન ભરવાના અઠવાડિયાઓની અંદર રિફંડ વ્યાજ સાથે તમને મળતું થઈ ગયું છે. યુ નો દેટ ઇઝ ધી ગ્રેટ બ્લેસિંગ ઓફ યુ નો ઈ રિટર્ન્સ. પણ માત્ર રિફંડ મળે એ જ અગત્યનું નથી, તમામ પ્રકારની કાર્યવાહીમાં એમણે એમ કહ્યું છે કે સમયસર નિર્ણયો માટેની અમે કટિબદ્ધતા દાખવીએ છીએ અને કાયદા હેઠળ જે નિર્દિષ્ટ સમયમાં યોગ્ય નિર્ણયો છે તે અમે લઈશું. આ સાથે જે સાત નંબર નું છે તે પણ એક ખાસ લક્ષમાં લેવા જેવું છે, છઠ્ઠું અને સાતમું બંને. મિત્રો, યોગ્ય વેરાની વસૂલાત, જે તમે જો ઇંગ્લિશમાં એમણે જે કહ્યું છે કે કલેક્ટ ધી કરેક્ટ એમાઉન્ટ ઓફ ટેક્સ, આ અત્યંત મહત્વનું છે. અને આજે હું આજે ફેસલેસ એસેસમેન્ટની વાત કરવાનો છું. અત્યાર સુધી શું થતું હતું, માર્ચ મહિનો તમે યાદ કરો, ફેબ્રુઆરી માર્ચ આવે એટલે પેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી તમને બોલાવે કે ભાઈ અમારું આ બજેટ છે, બજેટ પૂરું થતું નથી, ઓછું પડે છે, માટે તમે શું આપશો, કઈક વધારે આપો, એડવાન્સ ટેક્સ વધારે ભરો. કે પેલો એસેસમેન્ટ કરવાનું હોય તો પેલો કહે કે ભાઈ અમને ઉપરથી બહુ દબાણ છે કે અત્યારે તમારે 1-2 કરોડની તો ડિમાન્ડ ઊભી કરવાની જ છે. એટલે મિત્રો, ટાર્ગેટ્સ, ટાર્ગેટ એરિયા કરીને આ એક જે રોગ નો આવકવેરા ખાતામાં એક લાગુ પડતો હતો, લાઈક કોરોના બધાને એટલો ચેપી રોગ કે આજે તમારે ખરેખર ટેક્સ કેટલો ભરવાનો થાય છે એમ નહીં, પણ અમારે અમારા બજેટ અનુસાર જે વસૂલ કરવાનો છે એટલે અમે તો વસૂલ કરીને રહીશું. મિત્રો, હવે ચાર્ટરમાં એમ કહ્યું છે કલેક્ટ ધી કરેક્ટ એમાઉન્ટ ઓફ ટેક્સ, નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ. એક પૈસો હું વધારે પણ નહીં આપું અને મારી એ પણ ફરજ છે કે હું એક પૈસો ઓછો પણ નહીં આપું. સાથે સાથે મિત્રો, કરદાતાના ખાનગીપણાના હકનો આદર, રિસ્પેક્ટ ધી રાઈટ ઓફ પ્રાઇવસી, ખૂબ અગત્યનું છે. આજે તમારે ત્યાં પૂછપરછ થાય, તપાસ થાય, એન્ફોર્સમેન્ટ થાય, સર્વે થાય, યુ નો સર્ચ સીઝર. સર્વેની વાત કરું, મને ખૂબ આનંદ થાય છે કે બરાબર 13 ઓગસ્ટ એક જાહેરાત કરવામાં આવી કે સર્વેની કાર્યવાહી હવે જે જ્યુરિસ્ડિક્શનલ એસેસિંગ ઓફિસર્સ, જે આકારણી અધિકારીઓને છે, તે હક એમની પાસેથી લઈ લેવામાં આવ્યો છે. એટલે સર્વેની કાર્યવાહી કોણ કરી શકશે, જે લેટેસ્ટ સીબીડીટીના ઓર્ડર અનુસાર માત્ર ઇન્ટેલિજન્સ વિંગ, ઇન્વેસ્ટિગેશન વિંગ કે જે સર્ચ પણ કરતી હોય છે, પરંતુ જેના માટે ખૂબ મોટી જવાબદારી છે. કારણ કે આજે કોઈ પણ અધિકૃત માહિતી સિવાય કોઈને ત્યાં તમે ન જઈ શકો, તો એ રિસ્પોન્સિબિલિટી સાથે હવે સર્વે થાય, તમારા પર પ્રેશર થાય અને ડિસ્ક્લોઝર થાય, આઈ થિંક ધોઝ ડેઝ હોપફુલી વિલ ગો. આ એક બહુ મોટો ફાયદો કે જોઈ શકશો તમે. અને તમારી પ્રાઇવસી જળવાય એ પણ એટલી જ મહત્વની વાત છે. મિત્રો, આ આ હું આના પર વધારે સમય નથી લેતો, પણ એક આ 13 નંબરનું પણ તમે જો જુઓ તો 13 અને 14 સેવાકીય પ્રમાણ તેમજ અહેવાલનું સમયો સમય પ્રકાશન. તમે જો ઇંગ્લિશમાં જુઓ તો એમાં એમ કહ્યું કે પબ્લિશ
सर्विस स्टैंडर्ड्स एंड रिपोर्ट पीरियोडिकली। आवक वेरा खातू करदाताओं ने शू सेवा आपे छे, ए सेवानुं धोरण शू छे, ए बाबते करदाताओं ने कोई फरियाद छे के केम, डू दे हैव एनी ग्रीवंसेस, आना ऊपर पण हवे दे विल हैव टू पब्लिश अ रिपोर्ट एज पर दिस कमिटमेंट अंडर द टैक्सपेयर चार्टर। અને સાથે સાથે રિડ્યુસ ધ કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ। મારી દ્રષ્ટિએ આ પણ એટલી જ મહત્વની વાત છે, કારણ કે આજે તમે જુઓ કે જવાબદારી પાલનના ખર્ચનું નિયંત્રણ, આજે કરદાતાને એને જે ટેક્સ ભરવાનો હોય એના કરતા પણ તમે એના માથે જવાબદારી પાલનનો જે ભાર નાખી દો, ખાસ કરીને આજે ટીવીએસ છે, ટીસીએસ છે, એઆઈઆર ના બીજા રિપોર્ટિંગ છે, આ બધાની જે કાર્યવાહી છે, હવે યુ વિલ નીડ ટુ ચેન્જ। મને યાદ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, હું ઈશ્વર કમિટીમાં હતો, અમારા ટાસ્ક ફોર્સમાં હતો, અમે નાની નાની બાબતોનું ઈ એસેસમેન્ટનો વિચાર પણ, આજે મને સૌથી વિશેષ આનંદ એ છે કે આ ઈ એસેસમેન્ટનો, ફેસલેસ એસેસમેન્ટનો પહેલો ખ્યાલ અમે અમારી ઈશ્વર કમિટીના રિપોર્ટમાં એનું ઇન્ડિકેશન આપ્યું હતું, અને આજે આ 3 વર્ષે આ આખો એક મૂર્તિમંત સ્વરૂપ જ્યારે ધારણ કરી રહ્યું છે ત્યારે મને સ્વાભાવિક રીતે સૌથી વધારે ખુશી છે। અમે આ ખર્ચ નિયંત્રણમાં પણ એમ કહ્યું કે ભાઈ શા માટે હવે તો દરેક જણને એના 26 ES માં પોતાને એનું દેખાય છે કે મારો શું ટેક્સ કપાયો, કોણે ટેક્સ કાપ્યો, કેટલો ટેક્સ કાપ્યો, તો શા માટે તમારે મારા ઉપર પેલું ફોર્મ નંબર 16A TDS નું સર્ટિફિકેટ બધાને ઇસ્યુ કરું। આજે કોઈ મોટો કરદાતા હોય એને ઢગલાબંધ એના TDS ના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના, એ ઇસ્યુ કરવામાં એને કઈક થોડો વિલંબ થયો તો એના માટે પણ તમે પાછું ફાઇન એની પાસે વસૂલ કરો। આ પ્રકારની જે નિરર્થક કાર્યવાહીઓ છે જેને કારણે કરદાતાને પોતાને નાણાકીય બોજ સહન કરવો પડે છે, તો એમાં પણ સુધારની આવશ્યકતા છે। તો મિત્રો, આ જે કરદાતાના હકના કેટલાક અગત્યના મુદ્દા, સાથે સાથે હું જેના વિશે તમારી સાથે વાત કરવાનો છું, મિત્રો, પ્રમાણિકતા અને જવાબદારી પાલન। હવે સમજી લેજો કે આ જે આખું ફેસલેસ એસેસમેન્ટનો માહોલ છે એના અનેક ફાયદાઓ છે પ્રમાણિક કરદાતાને, પણ જે અપ્રમાણિક છે, એ અપ્રમાણિક કે જે ચોરી કરનાર કે આવકવેરા ખાતા સાથે સંતા કુકડીની રમત રમનાર જે કરદાતાઓ છે એ હવે છટકી નહીં શકે। એટલે મિત્રો, ઓનરિંગ ધ ઓનેસ્ટ ની વાત, ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન ની વાત જે છે, ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધી ઓનેસ્ટ ટેક્સપેયર। પણ જેણે અત્યાર સુધી પોતે ખટપટ આમ તેમ, અને અત્યાર સુધીનું શું હતું તમારું આખું એક માઇન્ડસેટ કે કઈ ચિંતા કરો નહીં, આપણે જેટલું દેખાડવું હોય એટલું દેખાડો, આવશે ત્યારે મેનેજ કરી લઈશું, સેટલ કરી લઈશું। પ્રમુખશ્રી, મેનેજ કરવાના, સેટલ કરવાના એ દિવસો ગયા હવે। કેમ? કારણ કે જેમ તમને એ ફાયદો થવાનો છે કે તમારે ઓફિસોની બહાર હવે ત્યાં આગળ કલાકોના કલાકો રાહ નહીં જોવી પડે, તમને કોઈ બોલાવીને તતડાવે કે દબડાવે એ પ્રકારના તમે કાખા માહોલમાંથી પણ તમને મુક્તિ મળશે, ભ્રષ્ટાચારમાંથી તો 101%, કારણ કે કોણ આવશે તમારી પાસે પૈસા ઉઘરાવવા? જેમ આજે પરીક્ષાની અંદર તમે તમારું પરીક્ષાનું પેપર તપાસવા માટે ક્યાં ગયું છે કે તમને ખબર ના હોય, તમે કોને એપ્રોચ કરવાના છો? અને પરીક્ષકને પણ તમારો એપ્રોચ કરવો હોય તો એ સહેલું બનવાનું નથી। આ અંગે આપના પ્રશ્નો હોય તો આપણે એની ખુશીથી ચર્ચા કરીશું, પણ આ માહોલમાં સમજી લો કે હવે જો કોઈની ચોરી હશે, ચપાટી હશે, તો એ પણ નહીં ચાલે। એટલે પ્રામાણિકતા તેમજ જવાબદારી પાલન, જે કરદાતાઓ પાસેની મોટામાં મોટી અપેક્ષા છે, જે વડાપ્રધાને કહ્યું
કે આ દેશની અંદર માત્ર 1.5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે એ કોઈ સંજોગોમાં માની શકાય નહીં. મિત્રો, આજે 1.5 કરોડ થી વધારે કમાનારા આ દેશમાં 1.5 કરોડ લોકો હશે, આઈ કેન ઇઝીલી સે દેટ. અને તેમ છતાં આજે માત્ર 1.5 કરોડ લોકો ટેક્સ ભરે, આઈ થિંક ધીસ ઇઝ અ મેટર ઓફ ગ્રેટ શેમ. સાથે સાથે કરદાતા સુમાહિતગાર રહે, જાગૃત રહે, એ ખૂબ આવશ્યક છે. આઈ વિલ એક્સપ્લેન ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધી ફેસલેસ એસેસમેન્ટ પ્રોસીડિંગ્સ કે હવે તમે જો ચૂક્યા, તમે તમારું નાનામાં નાની વસ્તુથી, આઈ વિલ કમ ટુ સમ વેરી પ્રેક્ટિકલ ટિપ્સ, ઇફ યુ ડુ નોટ ટેક કેર ઓફ ધેમ ઇન ફેસલેસ એસેસમેન્ટ, તમારે ખૂબ સહન કરવાનો વારો આવે. અને સૌથી મહત્વની વાત, જે 5 નંબરનો મુદ્દો છે, ઇંગ્લિશમાં પણ એને રેડમાં હાઇલાઇટ કર્યો છે, સમયસર રજૂઆતનું પાલન, ટાઈમલી કમ્પ્લાયન્સ. બીકોઝ ઇફ યુ ડુ નોટ કમ્પ્લાય ઇન ટાઈમ, એક સિમ્પલ દાખલો આપું જ્યારે આપણે આવીશું ત્યારે, કે તમે તમારા જવાબ આપવામાં પણ મોડું કરો તો એની જે ડિજિટલ ફૂટપ્રિન્ટ છે ને, ધેટ વિલ ગો ટુ પ્રેજ્યુડિસ યોર કેસ. કારણ કે ધી એસેસમેન્ટ યુનિટ હુ ઇઝ હેન્ડલિંગ યોર કેસ, કે જે વેરિફિકેશન કે રિવ્યુ યુનિટની આપણે વાત કરીશું, દે વિલ ડ્રો એડવર્સ ઇન્ફરન્સીસ અગેન્સ્ટ યુ. તો મિત્રો, આ મેં થોડીક વાત આપને જે ટેક્સ પેયર્સ ચાર્ટરની વાત કરી, આ ચાર્ટર હેઠળ જે કરદાતાઓના હક અને સાથે સાથે કરદાતાઓના જે રિસ્પોન્સિબિલિટીઝ છે, ઓબ્લિગેશન્સ છે, એમની ફરજો છે, એનું પણ એ પાલન કરે. નાઉ, વોટ ઇઝ ધીસ ફેસલેસ અસેસમેન્ટ? મિત્રો, આ સમજવા જેવું છે, કારણ કે એવું નથી કે આ ફેસલેસ અસેસમેન્ટ 13 ઓગસ્ટે જ, યુ નો, રાતોરાત તમારા ઉપર ફટકારવામાં આવ્યું છે. પણ 13 ઓગસ્ટની તારીખનું એક અનેરું મહત્વ છે, એઝ આઈ વિલ એક્સપ્લેન. આવકવેરાના કાયદાની જે 2 કલમો છે, સેક્શન 143(3)(a) એન્ડ 3(b), આમાં ઈ અસેસમેન્ટ સ્કીમની વાત છેલ્લા 2 વર્ષથી જે દાખલ કરવામાં આવી ને તબક્કાવાર એને એક એક ડગલે ડગલે આગળ લઈ જવામાં આવી, તે અનુસાર એનો જે મુખ્ય હેતુ છે, એના દેર આર 3 ઇમ્પોર્ટન્ટ યુ સી ઓબ્જેક્ટિવ્સ. સૌથી પહેલા, ટુ એલિમિનેટ ઇન્ટરફેસ બિટવીન ધી એસેસિંગ ઓફિસર એન્ડ ધી એસેસી, એટલે કે કરદાતા અને આકારણી અધિકારી વચ્ચે કોઈ ઇન્ટરફેસ, કોઈ પર્સનલ ઇન્ટરેક્શન ન થાય. આપ સમજી શકો છો એનું મહત્વ શું છે, તે કારણોસર. અને એને ટેકનોલોજીના માધ્યમથી આ કરવામાં આવે, એ એનો મુખ્ય પહેલો ઉદ્દેશ્ય છે. બીજું, આવકવેરા ખાતાના સંદર્ભમાં તમે જો વિચાર કરો, આજે સુરતમાં આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, આ 2 તમારા વેરી ઇમ્પોર્ટન્ટ, યુ નો, બિઝનેસીસ છે. ભારતના અનેક શહેરોમાં, અનેક રાજ્યોની અંદર ટેક્સટાઇલ અને ડાયમંડનું મહત્વ છે. પણ તમે અત્યારે જુઓ કે ટેક્સટાઇલ અને ડાયમંડના જ્યારે એસેસમેન્ટના કેસીસ હોય, ત્યારે દરેક સિટી કે દરેક જે ટાઉન હોય એના, દરેક શહેર કે કોઈ પણ ગામ હોય, એના જે ઇન્કમ ટેક્સ ઓફિસર, એના જ્યુરિસ્ડિક્શન પ્રમાણે, ને તમે જુઓ અત્યાર સુધી કરદાતાઓ શું કરે, એ લોકોનો ધંધો હોય સુરતમાં પણ રિટર્ન ફાઇલ કરે મુંબઈમાં, ધંધો હોય સુરતમાં પણ રિટર્ન ફાઇલ કરે કલકત્તામાં, કારણ કે ત્યાં આગળ રજિસ્ટર્ડ ઓફિસ હોય, કોઈક સરનામું બતાવ્યું હોય, આ કર્યું હોય, તે કર્યું હોય. કેમ? કારણ કે અમને અહીંયા આગળ સ્ટ્રેટેજિકલી ફાવે. નાના ગામવાળો મોટા ગામમાં કે મોટા ગામવાળો નાના ગામમાં, અને જ્યાં તમારો પરમનન્ટ એકાઉન્ટ નંબર પાન હોય, એના પ્રમાણેના જ્યુરિસ્ડિક્શન અનુસાર તમારું એસેસમેન્ટ થાય. એટલે લોકો રાહ જોઈને બેસે કે ભાઈ આ અત્યારે મિસ્ટર એક્સ છે આપણા ઓફિસર, હવે એની ટ્રાન્સફર થવાની છે, પછી કેસ ચાલુ કરીએ સાંભળવાનો.
ત્યાં સુધી આપણે ખમી જઈએ, ગમે તેમ મુદત લઈને ટાઈમ પાસ કરીએ. મિત્રો, હવે આવકવેરા ખાતાની જે આખી ફેસલેસ એસેસમેન્ટની જે યોજના છે, જેની વિગતો આપણે કરીશું, એના આજે બે ઉદ્દેશ્યમાં. સૌ પ્રથમ તો ઓપ્ટિમાઇઝિંગ ધી યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ થ્રુ ઇકોનોમીઝ ઓફ સ્કેલ એન્ડ ફંક્શનલ સ્પેશિયલાઇઝેશન. હવે આજે જો ભારતની અંદર જો એમના જે આખા એસેસમેન્ટ યુનિટ્સ જેની હું આપને વાત કરીશ, એમાં કેટલાક એવા યુનિટ હશે કે જે ટેક્સટાઇલના યુ બી હેવિંગ વેરી સ્પેશિયલ નોલેજ, એના ઉપર એમનું ફોકસ હશે. કોઈ ફાર્મામાં હશે, કોઈ અલગ અલગ બિઝનેસીસમાં હશે. તો આવકવેરા ખાતું પણ ભારતના તમામ કેસીસને દે કેન આસ્ક ધેમ ટુ ફોકસ દેર એટેન્શન દેર. એટલે આ પ્રમાણે કે આજે એક ટીમ હોય એની અંદર આ પર્ટિક્યુલર ઓફિસર, અને એકચ્યુઅલી અત્યાર સુધી વ્યક્તિગત અધિકારીઓ પોતે આકારણીનો કાર્ય કરતા હતા, હવે ટીમ બેઝડ એસેસમેન્ટ. આ બે વસ્તુઓ યાદ રાખો, કોઈ એક તમારો ઓફિસર નથી, ટીમ છે. દેર ઇઝ એન એસેસમેન્ટ સેન્ટર, દેર ઇઝ અ યુનિટ, અને ડાયનેમિક જ્યુરિસ્ડિક્શન. ઇનફેક્ટ એ લોકોએ બહુ સ્પષ્ટ કર્યું, જે હું આપને હવે સમજાવીશ, કે એક નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર અને એની સાથે રિજિયનલ ઈ એસેસમેન્ટ સેન્ટર્સનો આખો, યુ નો, આઈ વિલ ટેક યુ થ્રુ અ મેપ અલોંગ વિથ ધીસ. ડાયનેમિક જ્યુરિસ્ડિક્શન એટલે આજે સુરતનો જે ટેક્સપેયર હોય એની આકારણી તામિલનાડુના રિજનલ એસેસમેન્ટ સેન્ટર, ચેન્નાઈના યુનિટનો કોઈ ભાઈ, અથવા તો આજે કલકત્તાનું કોઈ હોય એ જયપુરની અંદર એનું એસેસમેન્ટ થાય. સામાન્ય રીતે તમે જે રાજ્યમાં કે જે રિજનમાં તમે આવતા હો એનાથી બહારના રિજનની અંદર તમારું ડાયનેમિક જ્યુરિસ્ડિક્શન પડે. એક વર્ષ તમે અહીંયા હો, બીજે વર્ષ ત્યાં જાઓ, એટલે કોઈ એક ઓફિસર નથી, કોઈનું તમે નામ જાણતા નથી, મોઢું જોતા નથી, માટે ફેસલેસ છે, અને કોઈ એક વ્યક્તિ કામ નથી કરતું. ઇટ્સ અ ટીમ. એટલે ટીમ બેઝડ એસેસમેન્ટ વિથ ડાયનેમિક જ્યુરિસ્ડિક્શન, ઓપ્ટિમાઇઝિંગ ધ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એન્ડ ફંક્શનલ સ્પેશિયલાઇઝેશન એન્ડ એલિમિનેટિંગ ઇન્ટરફેસ, આ ત્રણ હેતુ સાથે મિત્રો આજે સ્કીમ આવી. પણ સમજો કે 13મી ઓગસ્ટે, અગાઉ જે સ્કીમને ઈ એસેસમેન્ટ કહેવામાં આવતી હતી, સપ્ટેમ્બર 2019માં એ ઈ એસેસમેન્ટની સ્કીમ આવી, એનું નવું નામ વડાપ્રધાને જે આપ્યું ને કાયદામાં પણ એનો નોટિફિકેશનથી સુધાર કરવામાં આવ્યો. ઇટ વિલ નાઉ બી કોલ્ડ એઝ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ. અને એના માટે 13મી ઓગસ્ટે CBDT-એ એના બે મહત્વના નોટિફિકેશન્સ બહાર પાડ્યા, એના જે ઓર્ડર્સ છે એ પણ એમણે જાહેર કર્યા, અને એની સાથે મિત્રો આ આખી એની ડિટેઇલ્ડ પ્રોસિજર આ નોટિફિકેશન્સની અંદર મૂકવામાં આવી. અને સૌથી મોટી વાત, જેમ તમે ડિમોનિટાઇઝેશન વખતે રાતના 12 વાગે તમને એમ કહેવામાં આવ્યું કે હવે આવતીકાલ સવારથી તમારી 500 કે 1000 રૂપિયાની નોટો ચાલશે નહીં, એમ મિત્રો 13મી ઓગસ્ટથી જ CBDT-એ એમ કહ્યું કે જે ઓર્ડરો પાસ થઈ ગયા એ થઈ ગયા, હવે પછીના તમામ પેન્ડિંગ એસેસમેન્ટ, ભલે એસેસમેન્ટ તમારા લોકલ ઓફિસરે પણ શરૂ કર્યા હોય, પણ નાઉ દેર વિલ બી નો લોકલ ઓફિસર્સ, નો જ્યુરિસ્ડિક્શન. આ તમામ પેન્ડિંગ એસેસમેન્ટ વિથ ઇફેક્ટ ફ્રોમ 13th August, they will become faceless. એટલે એ બધા જ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરમાં જશે અને એ કાર્યવાહી પ્રમાણે થશે. એમણે એમ કહ્યું કે જે કેસમાં કરદાતા સહકાર ન આપે અને એક્સ પાર્ટી કે બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ કરવાના થાય એ પણ ફેસલેસ કરાશે. સિવાય કે મિત્રો ફેસલેસની કાર્યવાહીમાં કોણ કે કયા કેસ નહીં આવે, તો એમાં એમ કહેવામાં આવ્યું કે સેન્ટ્રલ ચાર્જ કે જ્યાં આગળ ફ્રોડ, ટેક્સ ઇવેઝન,
બેનામી, બ્લેક મની, સર્ચના કેસો, આ બધા કેસો એ સેન્ટ્રલ ચાર્જમાં અને સેન્ટ્રલની અંદર ઓબ્વિયસલી ઇન્વેસ્ટિગેશન એટલું બધું આવશ્યક હોય કે એટલા કેસીસ ફેસ ટુ ફેસ થશે, અથવા તો ઇન્ટરનેશનલ ટેક્સના ચાર્જમાં પણ એટલા ટેકનિકલ બાબતો કે ઇશ્યુઝ હોય એટલે ત્યાં દેર વિલ બી ફેસ ટુ ફેસ. આ સિવાયના તમામ મિત્રો, ઇન્ક્લુડિંગ મારા જે ટેક્સ પ્રોફેશનલ મિત્રોના લાભાર્થે હું કહું તો, જે રીએસેસમેન્ટના 147, 148 ના કેસીસ, જૂના કેસીસ, સેટ અસાઇડ કેસીસ, જેમાં ફ્રેશ એસેસમેન્ટ કરવાના હોય, આ તમામથી તમામ કેસીસ એ બધા જ ફેસલેસ એસેસમેન્ટની કાર્યવાહીમાં આવશે. અને સીબીડીટી એમ પણ કહ્યું કે એની ઓર્ડર નોટ ઇન કન્ફર્મિટી વિથ અબવ શેલ બી ટ્રીટેડ એઝ નોન એસ્ટ, એટલે જાણે ક્યારેય અસ્તિત્વમાં જ નથી, એવી એમ ઇનવેલિડ, ક્યારેય પસાર કરવામાં આવ્યો નથી એવી રીતે એને માનવામાં આવશે. એટલે મિત્રો, કેટલા એવા પાઇપલાઇનમાં રહી ગયેલા, કેટલાય લોકોના એવા ક્યાંક હસીન સપના હશે કે આ કેસ હું કરું, કે આ કેસ આની પાસે કરાવું. 13 ઓગસ્ટ પછી એ બધાનું બાષ્પીભવન થઈ ગયું. નાઉ એવરીથિંગ ઇઝ ઓનલી વિધિન ધી રેન્જ ઓફ ધી ફેસલેસ અસેસમેન્ટ. અને યોગાનું યોગ આ વખતે કોરોનાને કારણે, નહીં તો 30 સપ્ટેમ્બર વોઝ ધ ટાઈમ બારિંગ ડેટ, આપને ખ્યાલ છે, ઓલ કરન્ટ જે ફાઈનાન્શિયલ યરના જે કેસીસ મોટા ભાગે સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં, એ બધા જ 31 માર્ચ 2021 સુધી, એટલે આમ કહીએ તો હજુ 7 મહિના જેટલો સમય આ ફેસલેસ એસેસમેન્ટની કાર્યવાહી આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવા માટે છે. હવે આપણે આવીએ ફેસલેસ એસેસમેન્ટની ઇકોસિસ્ટમ. મિત્રો, આ આ ખાસ આ એક ચિત્રમાં આખું ફેસલેસ એસેસમેન્ટનો મેપ આપવામાં આવ્યો છે, જે કેન્દ્ર સ્થાને છે, ઇઝ ધ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, NEAC. આ બાજુ કરદાતા છે, એટલે કરદાતા એ NEAC સાથે જ માત્ર વ્યવહાર કરવાનો રહેશે. આ NEAC પાછળના જે યુનિટ્સ છે એને કરદાતા સાથે સીધો કોઈ સંપર્ક નહીં રહે, ઇવન અંડર ધ ફેસલેસ સ્કીમ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇટ વિલ હેપન. ક્યાં જ્યારે પણ પહેલી નોટિસ નીકળશે ત્યારે આ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એ આજે મેલથી કે કરદાતાનું જે પોતાનું માય અકાઉન્ટ છે પોર્ટલ ઉપર, એના દ્વારા અથવા એના મોબાઈલ ફોન SMS થી એની સાથે કમ્યુનિકેટ કરશે. આ 3 રીતે ટેક્સપેયરને ખબર પડે, અને ટેક્સપેયરને ખબર પડે, કરદાતાને ખબર પડે, એની સાથે જે સેકન્ડરી એનું મેલ ID એના પ્રતિનિધિનું, એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એડવોકેટ કે પ્રેક્ટિશનરનું હોય, એની સાથે એને લિંક રહેશે. એટલે પહેલામાં પહેલું કામ તમારે જે કરવાનું છે તે એ કે હું સૌ આ કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને કહું છું, અને જે લોકો આ કાર્યક્રમમાં નથી, ચેમ્બરને પણ રિક્વેસ્ટ કરું છું કે તમારા સૌ સભ્યોને આ ખાસ ખાસ આગ્રહ કરશો કે પહેલામાં પહેલું કામ એ કરવાનું છે કે અત્યાર સુધી કદાચ આમાં ચૂક થઈ હોય તો ચાલતી હતી, કારણ કે આપણને ઇન્કમ ટેક્સમાંથી પણ ફોન આપણા જ્યુરિસ્ડિક્શનલ ઓફિસરમાંથી, ઇન્સ્પેક્ટરનો કે ક્લાર્કનો કે ઓફિસરનો બી ફોન આવી જાય કે ભાઈ આ તમારામાં આ જોજો, આ નથી આવ્યું, આ મળ્યું નથી, આ કરો. હવે એવું કશું જ નહીં થાય. નાઉ ધ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર વિલ કોમ્યુનિકેટ વિથ યુ આ 3 માધ્યમ દ્વારા. એટલે શું ચેક કરવાનું છે? સૌથી પહેલા તમારું ઈમેલ ID જે છે, જે આવકવેરા ખાતાની સાઇટ ઉપર તમારી સાથે કમ્યુનિકેશન કરવા માટે અને તમારા રેપ્રેઝેન્ટેટિવ એટલે પ્રેક્ટિશનર કે એડવોકેટનું જે ID, એ બરાબર છે કે નહીં એ ચેક કરી લો. એમાં ભૂલચૂક હોય તો એ સુધારી લેશો, કરેક્ટ કરી લેશો. બીજું, જે સેલફોન મોબાઈલ ફોન જેના ઉપર SMS આવે છે એ બરાબર છે કે નહીં,
તમે જાણો છો દર્શક મિત્રો કે તમે આ આ કરેક્શન કરી શકો છો. માફ કરશો દર્શક મિત્રો, બોલી ગયો, કારણ કે વેરી કોમન, યુ નો, એવરી વીક આઈ હેવ ટુ ડુ માય ટીવી શો એટલે. પણ મિત્રો, તમારા માય એકાઉન્ટમાં આ જે માહિતી છે એ સુધારી લેશો. અને બેસ્ટ થિંગ ઇઝ કે જેમ આપણે આજે દરેક જણ અમુક ઉંમર થાય પછી કે અમુક સંજોગોની અંદર આપણે વજન માપીએ, આપણું બ્લડ પ્રેશર માપીએ, આ ચેક કરીએ, તે ચેક કરીએ, એવી રીતે આ તમારું માય એકાઉન્ટ છે ને, તમારા ઘરના જેટલા કરદાતાઓ, ટેક્સ પેયર્સ, પાન હોલ્ડર્સ છે, એનું માય એકાઉન્ટ અવારનવાર ચેક કરતા રહેશો. કારણ કે એના દ્વારા તમને કેટલી બધી માહિતી મળશે. અને હવે તમે જાણો છો કે આવકવેરા ખાતાનો આખો અભિગમ બન્યો છે આ વખતથી, પ્રીફિલ્ડ રિટર્ન્સ 26 AS, એ માત્ર હવે TDS કે TCS કે એડવાન્સ ટેક્સ કેટલો ભર્યો એની વાત નહીં, પરંતુ સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એટલે તમામ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ. તમે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાં પૈસા રોક્યા, શેરોમાં તમે શું નફો કમાયો, તમે ગાડી લીધી તો શું, વિદેશ પ્રવાસ કર્યો તો શું, તમે યુનો એન નંબર, તમારી બેંકોની ડિપોઝિટો. અને મિત્રો, આ હું આપને જેમ સમજાવીશ, આ તમામ માહિતી ઓફ સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એ તમે ચેક કરો, એ પણ મહત્વનું છે. કારણ કે આના આધારે આ આખી ફેસલેસ જે એસેસમેન્ટ સ્કીમ છે અને એના જે કેટલાક પેરામીટર્સ છે, યુનો ધેર આર સમ ટેકનિકલ ટર્મ્સ, રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ બધા જ પ્રયોગો ટેકનોલોજીના આધારે આવકવેરા ખાતું. હું વર્ષો પહેલા 99-2000માં વેન આઈ વોઝ પ્રેસિડેન્ટ ઓફ ધી ચેમ્બર ઓફ કોમર્સ હિયર ગુજરાત ચેમ્બર, હું કહેતો આઈટી ફોર આઈટી ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. તમે કહેશો શું આઈટી ફોર આઈટી? ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર ધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, IT for IT. જો IT for IT પરફેક્ટ હોય તો મિત્રો, આજે આવકવેરા ખાતાને, IT ને સેવાઓ આપવામાં પણ એટલી જ સુવિધા રહે જે આજે શક્ય બન્યું છે. આજે ઈ રિટર્ન તમે જુઓ, આજે આજે તમારું આખું ઈ પ્રોસેસિંગ જુઓ, તમારું ટ્રેસીસ નું, TDS ને ટેક્સીસ નું આખું જે ટ્રેકિંગ થાય છે એ તમે વિચાર કરો, ઈ ટેક્સ. તો આ તમામ વસ્તુ અને ઈ એસેસમેન્ટ થી હવે ફેસલેસ એસેસમેન્ટ, આ બધું ટેકનોલોજી પર આધારિત છે. એટલે આ જે મેં તમને અગાઉ કહ્યા ચાર એના મુખ્ય, નો હ્યુમન ઇન્ટરફેસ, ડાયનેમિક જ્યુરિસડિક્શન, ટીમ બેઝડ વર્કિંગ ને ફંક્શનલ સ્પેશિયલાઇઝેશન. હવે આ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર કરદાતા સાથે કોમ્યુનિકેશન રાખશે અને કરદાતા જે જવાબ આપશે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરમાં આવશે. પણ પછી નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, એમ સમજો કે એક સ્ક્રુટિનીનો કેસ પિકઅપ થાય છે તો નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એને પિકઅપ કરે છે. તમે કહેશો કેવી રીતે પિકઅપ કરે? તો એ આ તમારા જે આખું મેં કહ્યું ને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ RMS પરથી, તમારા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ પરથી, તમે જે લાઇફસ્ટાઈલ છે તમારી કે તમારા જે રોકાણો છે કે ખર્ચ છે એ તમારી આવક સાથે સુસંગત છે કે નહીં એને લક્ષ્યમાં રાખીને, તમે જે કંઈ ધંધા કરો છો કે વ્યાપાર વ્યવસાય ઉદ્યોગ સાથે સંકળાયેલા છો એના અકાઉન્ટ્સ કે એના બેઝિક ફેક્ટ્સમાં જો કોઈ એવા રેડ ફ્લેગ્સ હોય તો એ એલર્ટ થશે. એટલે મિત્રો, આ NEAC છે ને એ સૌથી પહેલા શું કરશે કે આ તમારા જે રિટર્ન અને આ 26 AS ને બધા સાથેના જેટલા મિસમેચીસ હશે ને એ બધા મિસમેચીસ સૌથી પહેલા ટ્રેક આઉટ કરી અને એની તમને નોટિસો મોકલશે લિમિટેડ સ્ક્રુટિની વાળા મુદ્દા પર કે ભાઈ તમે આ રોકાણ કર્યું છે કે તમે આ પ્રોપર્ટી વેચી છે તો તમારા રિટર્નમાં બતાવી છે. તમે કહી શકો છો કે હા, હલો હલો, આ કોઈ પ્રોબ્લેમ છે ભાઈ? હા ઓકે સોરી. તો પછી તમે અનમ્યુટ રાખજો, કારણ કે વચ્ચે કોઈ વાત કરે તો ઇટ ડિસ્ટ્રેક્ટ્સ. હા પ્લીઝ અનમ્યુટ અનમ્યુટ કરજો બધાને. ઓકે, તો મેં કહ્યું એ પ્રમાણે આ વાત એટલા માટે અત્યંત મહત્વની બને કારણ કે બેઝડ ઓન ઓલ ધીસ ઇન્ટેલિજન્સ
that the department has. તમે જાણો છો પ્રોજેક્ટ ઇનસાઇટ છે 360 ડિગ્રીઝ નો. આવકવેરા ખાતું જુએ કે ભાઈ તમે વિદેશ પ્રવાસમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ તમે 1.5 લાખ રૂપિયા પણ આવક બતાવતા નથી. તો આવા મિસમેચીસ હોય, તમે પ્રોપર્ટી વેચી, ગાડી લીધી, આ કર્યું તે કર્યું, એટલે તમને પહેલા તો એ પૂછશે. એકચ્યુઅલી તો તમને આ બધું 26 AS માં બતાવવા પાછળનો આશય શું છે કે રિટર્ન ભરવાના સ્ટેજે, મિત્રો સૌથી ધ્યાનમાં રાખશો, આ વખતથી જ આવકવેરા રિટર્ન ભરવામાં જો તમે કાળજી લીધી હશે, ધ્યાન રાખ્યું હશે, આવકવેરા ખાતાને શું ખબર છે એની ખબર તમે રાખશો. આજે તમે શું કરો છો, સુરતમાં પણ બરાબર પેલા 4 રસ્તાની ટ્રાફિક લાઇટ ઉપર કેમેરા હોય તો કેમેરા ચાલુ છે કે નહીં એ તમે ધ્યાન રાખો છો, કેમ કે નહીં તો અમે ઝડપાઈ જઈએ. જ્યારે કેમેરા નહોતા કે ટ્રાફિક લાઇટો નહોતી કે પોલીસો ના હોય ત્યારે એ જ સુરત, એ જ ગાડી ચલાવનારાઓ, પણ બેફામ બધું ચાલતું હતું ને. પણ કેમેરાના આવી ગયા પછી, ટ્રાફિક લાઇટના આવી ગયા પછી, પોલીસો પેલી ડાયરી સાથે ઊભા હોય, ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ. મિત્રો હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આવકવેરા ખાતાની બાજ નજર તમારા ઉપર છે. અને પહેલા તો શું હતું, તમે એમ માનતા હતા કે ભાઈ બાજ નજર છે તો કઈ વાંધો નહીં, આપણું એસેસમેન્ટ સ્કૂટીની આવશે ને તો જઈને ત્યાં બધું સેટલ કરી દઈશું. મિત્રો હવે સેટલમેન્ટનો જમાનો ગયો, હવે આ ફેસલેસ એસેસમેન્ટમાં ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોસિબલ ફોર યુ. કારણ કે પહેલા તો મેં કહ્યું એમાં રિસ્ક મેનેજમેન્ટના બધા પેરામીટર્સ ઉપર અને ટેકનોલોજી, આજે માણસ એની નજર બહાર જાય, માણસ ભૂલ કરે, માણસ ભ્રષ્ટ થાય, એની દાનત બગડે, પણ ટેકનોલોજી વિલ ઓલવેઝ બી લોયલ. એટલે સૌથી પહેલા તો ટેકનોલોજીના આધારે આજે ધ ફર્સ્ટ થિંગ દેટ વિલ બી ડન બાય ધી નેશનલ એસેસમેન્ટ સેન્ટર ઇઝ ટુ કન્ફ્રન્ટ યુ. અને ઘણી વાર એવું બને કે એ લોકોને ખ્યાલ ન હોય, ન સમજ્યા હોય, તમે પ્રોપર્ટી વેચીને કોઈ બોન્ડ લીધા કે કોઈ ઘરમાં રોકાણ કર્યું કે આ કર્યું તે કર્યું, અથવા કોઈની પાસે લોન લીધી છે, તો તમે એક્સપ્લેન કરી શકો છો જે હોય. વન્સ યુ એક્સપ્લેન ધ મેટર ઇઝ ઓવર. ઇનફેક્ટ નોટિસ ઇઝ લિમિટેડ સ્ક્રુટિની ઘણી બધી નીકળશે આ ફેસલેસ એસેસમેન્ટમાં, એમ સમજી લેજો. પણ સાથે સાથે જો તમે સમયસર જવાબ આપી દો તો વાત પૂરી થશે. મિત્રો આ સમયસર જવાબની વાત બહુ મહત્વની છે, કારણ કે તમને નોટિસ મળે. ઇનફેક્ટ વન ગુડ થિંગ અબાઉટ ધીસ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, અત્યાર સુધી જે ઈ એસેસમેન્ટ ચાલતું હતું એ આખી વાત જુદી હતી, એમાં તમને 2 દિવસ 3 દિવસ 4 દિવસ નો ટાઈમ આપે, એટલે ઘણી વાર ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અહીંયા તમને અંડર ધ સ્કીમ ઇટ ઇઝ મેન્શન કે મિનિમમ 15 ડેઝ ટાઈમ વિલ બી ગિવન ટુ યુ. 15 દિવસ તો સમય ઓછો નથી, અનિવાર્ય હોય તો સમય માંગજો, પણ જો સમયસર જવાબ આપી શકો તો એ તમારા લાભમાં છે. કારણ કે આ નેશનલ એસેસમેન્ટ સેન્ટર છે ને એ ટાઈમ બારિંગની રાહ જોવાનું નથી. મિત્રો હું વાત કરું તો આ ગયા વર્ષે આ લોકોએ પાયલટ ધોરણે જે શરૂ કર્યું સપ્ટેમ્બરથી નોટિસો ઇસ્યુ કરવાનું, અને એકચ્યુઅલી ડિસેમ્બરમાં કેટલી બધી નોટિસિસ ઇસ્યુ થઈ, અને જે લોકોને નોટિસ મળીને જેમણે જવાબ આપ્યો એમને અઠવાડિયા 10-15 દિવસમાં એમને ક્લીન એસેસમેન્ટ ઓર્ડર્સ ઓન ધોઝ સ્પેસિફિક ઇસ્યુઝ આવી ગયા છે. એટલે તમે જો સમયસર જવાબ આપો, ચોક્કસ જવાબ આપો, તો લેટ મી ટેલ યુ તમે ફાયદામાં જ છો. પણ તમે મોડું કરો ને, સંતા કુકડી રમો, તો ડિપાર્ટમેન્ટનું એ યુનિટ માનશે કે ભાઈ અહીં કંઈ ગડબડ છે, માટે આગો પાછો થઈ રહ્યો છે. તો મિત્રો આ જે 4 યુનિટ્સ વિશે હું આપને વાત કરું, ટોટલી આખા ભારતભરમાં એ લોકોએ જે સેટઅપ રાખ્યું છે એમાં દરેક પ્રિન્સિપલ ચીફ CIT, એટલે લગભગ દરેક રાજ્યની અંદર અને મહારાષ્ટ્ર જેવા મોટા સ્ટેટની અંદર, તમે જાણો છો કે દેર આર 2 પ્રિન્સિપલ ચીફ CITs, યુ નો, અમુક અમુક આજે બોમ્બે કે પુના જેવા જુદા જ્યુરિસ્ડિક્શન્સ હોય તો દરેક એ પ્રિન્સિપલ ચીફ CIT હેઠળ રિજિયનલ ઈ એસેસમેન્ટ સેન્ટર રહેવાનું, અને એ રિજિયનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એ દરેક એક PCIT ના પેલા ચાર્જમાં રહે. એટલે કુલ આખા ભારતમાં
95 એસેસમેન્ટ યુનિટ્સ થશે. દેર વિલ બી 35 વેરિફિકેશન યુનિટ્સ, 4 ટેકનિકલ યુનિટ્સ અને 20 રિવ્યુ યુનિટ્સ. આ દરેક યુનિટ શું છે અને એનું શું કામ છે એના ઉપર હવે આપણે આવીએ. આખું ફેસલેસ એસેસમેન્ટની જે ઇકોસિસ્ટમ છે, તો સીબીડીટી દ્વારા ઓલરેડી ઓર્ડર્સ ને એપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ છે. યુ નો, જે એનઈએસી નો સ્ટાફ કે આરઈએસી નો સ્ટાફ બધો અપોઇન્ટ થવા માંડ્યો છે. કમિશનર્સ થી માંડીને ઓફિસર્સ, એડિશનલ જોઈન્ટ સીઆઈટીસ, ડેપ્યુટી સીઆઈટીસ બધા છે. હવે જે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર છે, એ મેં કહ્યું એ પ્રમાણે ઇટ વિલ બી ટેકિંગ કેર ઓફ ધી ફૂલ ઓલ ઇન્ડિયા પ્રોસીડિંગ્સ. યુ નો, ત્યાંથી મોનિટર થશે, દિલ્હીમાં બેઝ છે. અને રિજિયનલ એસેસમેન્ટ સેન્ટર્સ છે, દરેક રિજિયનના પ્રિન્સિપલ ચીફ કમિશનર પાસે હશે. હવે દરેક માં મેં કહ્યું એમ 4 યુનિટ્સ છે. એક છે એસેસમેન્ટ યુનિટ્સ, એની સંખ્યા સૌથી વધારે છે, 95 આપણે જોયું એ પ્રમાણે. કારણ કે એસેસમેન્ટ યુનિટ શું કરશે, એ લોકો પોઈન્ટ જે પણ કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થયો, આજે દાખલા તરીકે સુરતનો કોઈ કેસ નેશનલી એસેસમેન્ટ સેન્ટરે નોટિસ આપી, તમે જવાબ આપ્યો નેશનલી એસેસમેન્ટ સેન્ટર, અને એ પણ આખું એ લોકોનું ઓટોમેટેડ સિસ્ટમ છે. એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ નક્કી નહીં કરે, સિસ્ટમ ઓટોમેટિક નક્કી કરે કે ભાઈ તમારો કેસ જશે અહીંયા આગળ. એમાં અમુક પેરામીટર્સ મૂકશે એ લોકો, તમારા કેસમાં કયો બિઝનેસ છે, આ છે તે છે, બધું લક્ષમાં રાખતા, એટલે ત્યાં જશે. અને જ્યાં જાય ત્યાંથી એ એસેસમેન્ટ યુનિટ પછી તમારો કેસ પિકઅપ કરીને દે વિલ આઇડેન્ટિફાય પોઈન્ટ્સ ઓર ઇશ્યુઝ, મટીરિયલ ફોર ધ ડિટર્મિનેશન ઓફ એની લાયબિલિટી, જો રિફંડ આપવાનું હોય તો એ, કોઈ માહિતી જોઈએ, આ છે તે છે, તમામ વસ્તુઓ એ કરશે નક્કી. હવે ઘણી વાર એવું બને કે એસેસમેન્ટ યુનિટને એમ લાગે કે ભાઈ તમે બધી ઘણી વ્યક્તિઓની લોનો લીધી છે, કે તમે અમુક રોકાણ કર્યા છે, કે તમારા કેસમાં તમે અમુક ખર્ચ માંગ્યા છે, તો આના સંબંધી થોડું વેરિફિકેશન જરૂરી છે. તો એસેસમેન્ટ યુનિટ શું કરશે, એ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરને લક્ષે. એસેસમેન્ટ યુનિટ ક્યારેય તમારી સાથે સંપર્ક કરવાનું નથી, એટલે તમને ખબર નથી પડવાની કે મારું કયું એસેસમેન્ટ યુનિટ છે. તમને તો નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર સાથે જ લેવા દેવા છે. એટલે તમે ને નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એકબીજાની સાથે વ્યવહાર કરો છો, નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર આ ચારેય યુનિટ સાથે વ્યવહાર કરે છે. અને આ ચારેય યુનિટને પણ અંદર અંદર કંઈ જોઈતું હોય તો એ પણ એકબીજાને ડાયરેક્ટલી કોન્ટેક્ટ નથી કરી શકતા, દે હેવ ટુ ગો થ્રુ ધી નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર. એટલે એસેસમેન્ટ યુનિટને માની લો કે અમુક કેસમાં અમુક માહિતી જોઈએ છે, કે એ લોકોની ઇન્કવાયરી કરવી છે, ક્રોસ વેરિફિકેશન કરવું છે, હિસાબી ચોપડાઓ તપાસવા છે, કે એમને એમ લાગે કોઈ સાક્ષી પાસેથી સ્ટેટમેન્ટ લેવું છે, તો આ વેરિફિકેશન યુનિટ્સ ઠેર ઠેર આવેલા હોય. એટલે એસેસમેન્ટ યુનિટ જો એમ કે, તમારું માની લો કે એસેસમેન્ટ ગૌહતીમાં ચાલે છે, ગૌહતી વાળા એમ કે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર ને કે ભાઈ આ સુરતના વેપારી માં આ 4 સાક્ષીઓનું અમારે સ્ટેટમેન્ટ લેવડાવવું છે, તો એ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર જે વેરિફિકેશન યુનિટ આ રિજિયનનું હોય ને, એને આ સોંપશે. અને આ દરેક યુનિટો આ બધા રિજિયનલ ઈ એસેસમેન્ટ સેન્ટરના આખા માળખાની અંદર એ કામ કરતા હોય, એટલે એમના દ્વારા એ આખો રિપોર્ટ થાય. વેરિફિકેશન યુનિટ પાછો રિપોર્ટ એને નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરમાં આપે, અને ઈ એસેસમેન્ટ સેન્ટર પછી એસેસમેન્ટ યુનિટને મોકલી આપે. આપણે એની વિગતવાર કાર્યવાહી પછીથી જોઈશું. ટેકનિકલ યુનિટ, મિત્રો આખા ઇન્ડિયાની અંદર એ લોકો 4 ટેકનિકલ યુનિટ નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ લેવાના છે. હવે આજે 4 યુનિટ્સ છે, એ 4 યુનિટ્સ ને આજે એમ સમજો કે જે લીગલ હોય, એકાઉન્ટિંગ, ફોરેન્સિક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, વેલ્યુએશન હોય, ઓડિટ હોય, ટ્રાન્સફર પ્રાઇસિંગ હોય, ડેટા એનાલિટિક્સ હોય, મેનેજમેન્ટ હોય, કે આવી કોઈ પણ, આ બધા બરાબર યુ નો આ જે બાબતમાં નિષ્ણાત હોય એવા લોકોને, જે આપણે જોયું ને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. એટલે આજે તમારે 4 માણસો તમારા જો ફોરેન્સિકના નિષ્ણાત હોય તો આ 4 યુનિટમાં તમે મૂકી દો, તો ઇન્ડિયાની અંદરથી કોઈ પણ
फॉरेंसिक ने कारणे कोई कर चोरी थई नहीं सके बिकॉज दे विल बी वर्किंग दोज माइंड्स विल वर्क. तो मित्रों आज टेक्निकल यूनिट्स એટલે નેશનલી એસેસમેન્ટ સેન્ટર નક્કી કરશે કે ભાઈ આની અંદર આ ટેકનિકલ યુનિટને સોંપવા જેવું છે, વેલ્યુએશનની મેટર છે, કોઈ ઓડિટને લગતી છે, કોઈ લીગલ ઉપર છે. આનો ફાયદો કરદાતાઓને પણ મળશે. અત્યારે શું થાય છે, તમે જુઓ ઠેર ઠેર બધે જુદા જુદા દરેક જણ પોતપોતાના વ્યૂ મત મતાંતર પ્રમાણે લેતા હોય, એટલે એક જ મુદ્દા ઉપર એક જ હાઈકોર્ટનું ડિસિઝન હોય પણ એને 10 રીતે ઇન્ટરપ્રિટ કરીને 10 જુદી જુદી રીતે એને આજે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતા હોય કે એનો ઇમ્પેક્ટ આપવામાં આવતો હોય. હવે નહીં બને. ઓલ ઓવર ઇન્ડિયા ધેર વિલ બી વન યુનિફોર્મ કાઇન્ડ ઓફ એન એપ્રોચ બીકોઝ ઓફ ધ ટેકનિકલ યુનિટ. અને આજે ચોથું યુનિટ છે એનો પણ ખૂબ મહત્વનો ફાળો કે ભૂમિકા રહેશે, ખાસ કરીને જે આપણે હાઈ પીચ એસેસમેન્ટ ની ફરિયાદ કરીએ છીએ ને, કે આજે શું થાય કે કોઈ ઓર્ડરમાં પેલો તો ઠોકી દે, કાં તો તમને એને પાઠ ભણાવવો છે કે કાં તો એને તમે રાજી નથી રાખ્યો, કાં તો એ બીકન છે, કાં તો એને બજેટના કારણે કોઈ પણ રીતે પૈસા જોડવા છે, માટે એ ઠોકા ઠોક હાઈ પીચ એસેસમેન્ટ કરે. પણ મિત્રો હવે કોઈ પણ એસેસમેન્ટ ઓર્ડર થશે જ્યાં નેશનલી એસેસમેન્ટ સેન્ટરને એમ લાગે કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ સિગ્નિફિકન્ટ, તો તરત જ એ રિવ્યુ યુનિટને મોકલે. અને રિવ્યુ યુનિટની શું ભૂમિકા છે મિત્રો, એની જે ડિટેલ કાર્યવાહીમાં હું જો હવે પછીની સ્લાઇડમાં જઈશ તો આપને ખ્યાલ આવી જશે. એટલે આ જે મેં આપને અગાઉ વાત કરી, ખાસ ખ્યાલમાં રાખશો કે ઓલ કોમ્યુનિકેશન્સ બિટવીન ઓલ યુનિટ્સ એઝ અબાવ એન્ડ વિથ ધ કન્સર્ન ટેક્સપેયર્સ ફોર ધી પર્પઝ ઓફ મેકિંગ એન એસેસમેન્ટ અંડર ધીસ સ્કીમ શેલ બી ઓનલી થ્રુ ધી નેશનલ E assessment center. Mitro, aaj e che aa nakshani andar department e potana juda juda bada centers ema be prakar na CCIT centers ane principal CIT offices ane e loko e aakha eno objectives ane eni sathe emne je lakhyu che ke what are the features hu jadapti vaanchi jau chu agatya ni vaat che ke aa faceless assessment nu hard shema rahelu che. તો સિલેક્શન ઓનલી થ્રુ સિસ્ટમ, ધેર વિલ બી નો હ્યુમન ડિસ્ક્રેશન, યુઝિંગ ડેટા એનાલિટિક્સ એન્ડ એઆઈ. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બીજું ડાયનેમિક જ્યુરિસ્ડિક્શન, કોઈ એક તમારો કેસ એક વર્ષે એક રીજનમાં હોય, બીજા વર્ષે બીજા રીજનમાં પણ જઈ શકે, અને જો પછી એકવાર ટ્રેક ઉપર હોય તો ગમે તેટલો મોટો કેસ હોય તો પણ you may not be picked up. કેમ? કારણ કે સિલેક્શનમાં જો ડેટા એનાલિટિક્સ એમ કહે છે કે ભાઈ તમારા કેસમાં કંઈ જ એવું ઇરેગ્યુલર કે રેડ ફ્લેગ એલર્ટ જેવું નથી, તો યુ વિલ નોટ બી પિક્ડ અપ. ત્રીજું, ઓટોમેટેડ રેન્ડમ એલોકેશન. એકવાર તમારો કેસ પિકઅપ પણ થયો તો કયા યુનિટમાં જાય, કેવી રીતે, તો એ પણ થ્રુ ધી ઓટોમેટેડ રેન્ડમ એલોકેશન થાય. બીજું, જે પણ નોટિસિસ કોઈ પણ ઇશ્યુ થાય તો આપ જાણો છો એમ ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર DIN, સો રીઅલ ટાઈમ ક્યારે નોટિસ ઇશ્યુ થઈ, કેવી રીતે ઇશ્યુ થઈ, બધો જ રેકોર્ડ એનો હોય. ઓબ્વિયસલી ફેસલેસ છે એટલે નો ફિઝિકલ ઇન્ટરફેસ ઇન્કમટેક્સ ઓફિસ. મિત્રો હવે ઇન્કમટેક્સ ઓફિસ ક્યાં છે એ કદાચ તમે ભૂલી જશો, અમુક લિમિટેડ પર્પઝ માટે તમારે સ્ટીલ ધેર વિલ બી યુ નો ઇન્ટરફેસ, આઈ વિલ કમ ટુ ધેટ પોઈન્ટ. પણ એટલીસ્ટ એસેસમેન્ટમાં તો 100% નહીં. ટીમ બેઝ એસેસમેન્ટ્સ એન્ડ ટીમ બેઝ રિવ્યુ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મિત્રો આમાં ક્વોલિટી આવે, કારણ કે તમે જુઓ કોઈ એક જણે, એક સિમ્પલ દાખલો આપું, ઘણા મિત્રોને ખબર છે, તમે અહીંયા આગળ આપણે આજથી કેટલાક વર્ષો પહેલા વી હેડ અ યુ નો બિગ ઓપન હાઉસ હિયર રાઉન્ડ ટેબલ on tax administration direct tax matters. તે વખતે તમે જો યાદ હોય તો પ્રિન્સિપલ ચીફ કમિશનર ને પછી બોર્ડના જે ચેરમેન થયા શ્રી સુશીલ ચંદ્રજીએ ઉભા થઈને એમ કહ્યું હતું કે જ્યારથી સેકન્ડ અપીલ કે હાયર અપીલ કરવા માટેની કોલિજિયમ સિસ્ટમ આવી, આજે એક જ કમિશનર હોય ભલે ગમે તેટલો બોલ્ડ હોય પણ એને આજે 5-10 કરોડ ઉપર સેકન્ડ અપીલ ડિસાઈડ કરવાની હોય
તો એને હિંમત ના આવે, એને ઓડિટ ની બીક લાગે, વિજિલન્સ ની બીક લાગે. પણ જો ત્રણ જણનું કોલિજિયમ હોય તો એ લોકો દે વિલ બી એબલ ટુ ટેક બોલ્ડ ડિસિઝન્સ, કારણ કે એમાં કોઈ એક જણના માથે આ નથી. એટલે વેન ઇટ ઇઝ અ ટીમ બેઝડ અસેસમેન્ટ, એટલે તે વખતે આઈ રિમેમ્બર સુશીલ ચંદ્રજી એમ કહ્યું કે જ્યારે આ કોલિજિયમ સિસ્ટમ દાખલ થઈ ટીમ બેઝ, ત્યારે લગભગ 60% જેટલી અપીલો જે અગાઉ થતી હતી એમાં ઘટાડો થયો. તો ક્વોલિટી માટે ધીસ ટીમ બેઝડ અસેસમેન્ટ એન્ડ ક્વોલિટી બોથ વેઝ, કરદાતાને પણ લાભ થાય અને આવકવેરા ખાતાનું પણ હિત સચવાય, એ બંનેના દ્રષ્ટિકોણથી આ ટીમ બેઝડ અસેસમેન્ટ ને ટીમ બેઝડ રિવ્યુ એનું અત્યંત મહત્વ છે. મિત્રો, આખી યોજનામાં જો મને કોઈ સૌથી આકર્ષક ફીચર આ ફેસલેસ અસેસમેન્ટ નું લાગતું હોય તો એની જે પારદર્શકતા છે. તમે યાદ કરો, એક જમાનામાં વી હેડ ધેટ સેક્શન 144B ઇન ધ ગુડ ઓલ્ડ ડેઝ, ત્યારે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર્સ આવતા હતા. હવે મિત્રો, તમે જે આવકવેરા રિટર્ન ભર્યું હોય એમાં કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય, કોઈ પણ આવકમાં ઉમેરો કરવાનો હોય, તો આજે તમને સૌથી મોટું વોટ ઇઝ યોર હાર્ટ બર્નિંગ કે અમને એસેસમેન્ટમાં તો ક્યારેય આ વાત જ ના થઈ, ક્યારેય અમને નોટિસ જ ના આપી, અને આ ઓર્ડરની અંદર સીધા 25-50 લાખ 1 કરોડ 2 કરોડ પણ ઉમેરી દે છે, પછી તમે અપીલમાં જઈને ત્યાં માથું ફોડો. મિત્રો, હવે એ સમય નહીં રહે, કારણ કે તમારા કેસમાં ઇફ દેર ઇઝ એની મોડિફિકેશન યુ વિલ ગેટ અ ડ્રાફ્ટ એસેસમેન્ટ, ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર આવશે. દેર વિલ બી અ શો કોઝ નોટિસ, અને તમે જો મુદ્દાસર સમયસર વ્યવસ્થિત રજૂઆત કરી હશે તો મિત્રો આ ટીમ બેઝડ એસેસમેન્ટમાં દેર ઇઝ નો રીઝન વાય. અને એ કાઠું છે, આકરું છે. આજે તમે જો મેરિટ્સ ઉપર કઈ વસ્તુ મૂકી હોય અને ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર પણ માની લો કે આવ્યો, તમે જવાબ આપ્યો, પછી તમે એમ કહો કે ભાઈ આ મારા જવાબને તો તમે અહીંયા આગળ લક્ષમાં લીધો જ નથી, તમે જુઓ આ પાનાની આ ત્રીજી લાઈન ચોથી લાઈન જુઓ, ચેક કરો, તો મિત્રો એ પણ તમને આજે એક મોટો ફાયદો થવાનો છે. ધેર વિલ બી એન ઓબ્જેક્ટિવ ફેર એન્ડ જસ્ટ ઓર્ડર. I will also talk about a very special facility of video conferencing. હું વાત કરીશ એની. એટલે મિત્રો, આ જે આખું ફેસલેસ એસેસમેન્ટ નું માળખું છે, હવે આ બે સ્લાઇડ્સ મેં ખાસ બનાવી છે, પ્રેઝન્ટ વર્સિસ ફેસલેસ અસેસમેન્ટ, અત્યારની પ્રવર્તમાન જે આખી સ્થિતિ છે અને આ જે ફેસલેસ અસેસમેન્ટમાં તમને શું ફાયદા થશે, અત્યારની શું મૂંઝવણો કે મુશ્કેલીઓ કે પડકારો છે, અને અહીંયા આગળ તમને શું આશીર્વાદરૂપ પુરવાર થશે, લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો સૌથી પહેલા અત્યારે કેસ સિલેક્શન થાય છે, કાં તો સિસ્ટમ કરે, કાં તો મેન્યુઅલ થાય, કાં તો કોઈ ટેક્સ ઇવેઝનની આજે કોઈ દરોડો પડ્યો, સર્વે થઈ, આ છે તે છે, એના આધારે સ્ક્રુટિની થાય. હવે દેર વિલ બી નો ડિસ્ક્રિશન to any officer in there will be no discretion to any officer in selection, koi pan case ni pasandgi karvama koi ne pan koi discretion nahi hoy. Mitro, main kahu e pramane je system red alerts jo tamara record upar mismatches hoy ke kai evi ajukti babato hoy to ena base upar artificial intelligence na adhare કે ડેટા એનાલિટિક્સ ના આધારે યુ નો એ લોકોને માહિતી મળશે. અને ધેર વિલ બી નો સિલેક્શન અધર ધેન ઇન્ફોર્મેશન બેઝ. એટલે આજે એમ સમજો કે 2 લાખ રૂપિયાનો કેસ હોય તો એમાં પણ સ્ક્રુટિની આવી શકે, ભલે લિમિટેડ તો લિમિટેડ પણ, અને કદાચ 25 કરોડ રૂપિયાનું રિટર્ન હોય પણ ઇફ અધરવાઇઝ યુ નો યુ આર સ્મૂધ એન્ડ ક્લીન એન્ડ ક્લિયર, કે ઇવન 50 કરોડનું રિટર્ન હોય તો યુ મે નોટ ગેટ a notice for scrutiny. અત્યારે cases permanently assigned to a territorial jurisdiction. લોકો રડે કે આ 2 વર્ષ તો આવી બન્યું, કેમ? કારણ કે એવા લમણે ઓફિસર આવ્યા છે, એટલા બધા રેવન્યુ માઇન્ડેડ છે, બધું ઊંધું જ વેતરે છે, છૂટકો નથી, હવે તો થશે આ. મિત્રો, હવે એ ડર નથી, કારણ
कि देयर इज ऑटोमेटेड रैंडम एलोकेशन ऑफ केसेस डायनेमिक ज्यूरिस्डिक्शन. मैं कहूं ये प्रमाणे आखा देश में 95 असेसमेंट यूनिट्स 35 वेरिफिकेशन यूनिट्स 20 रिव्यू यूनिट्स अने 4 टेक्निकल यूनिट्स आनी साथे तमारे એટલે તમારે ડાયરેક્ટલી નહીં બટ વાયા ધી નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર યુ વિલ બી ડીલિંગ વિથ ધેમ. ત્યાર પછી ઇશ્યુ ઓફ નોટિસિસ બોથ મેન્યુઅલી એન્ડ ઓન સિસ્ટમ અત્યારે થાય છે. હવે ઈ ફેસલેસ એસેસમેન્ટમાં જે નોટિસો ઇશ્યુ થશે બધી સિસ્ટમ જનરેટેડ હશે, ડીઆઈએન વગર કોઈ હશે નહીં. મેં કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોનિકલી પણ આવશે ને સેન્ટ્રલી ઓનલી ફ્રોમ ધી એનઈએસી. અને નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર ઇઝ ધ સિંગલ પોઈન્ટ ઓફ ફેસલેસ કોન્ટેક્ટ બિટવીન ધ ટેક્સપેયર એન્ડ ધ ડિપાર્ટમેન્ટ. અત્યારે તમે જાણો છો ત્યારે કેટલી મુલાકાતો, પ્રમુખશ્રી કહેતા હતા એ પ્રમાણે કલાકોના કલાકો તમારે ઉભા રહેવું પડે, ઓફિસરને જે પ્રમાણે મન ફાવે એ મુજબ કરે, એ જાત જાતના ઇન્ટરપ્રિટેશન થાય, હાઈ પીચ એસેસમેન્ટ થાય. મિત્રો, ફેસલેસમાં કોઈ તમને બોલાવવાનું નથી, ક્યાંય કોઈ રાહ જોવાની નથી. તમે રાતના 12 વાગે 2 વાગે શાંતિથી બેસીને કમ્પ્યુટર ઉપર તમે તમારા જવાબો આપી શકશો. કોણ ઓફિસર છે યુ ડોન્ટ નો, કોઈની સાથે કોઈ નો હ્યુમન ઇન્ટરફેસ. એસેસમેન્ટ પ્રોસિજર્સ બધું જ ઇલેક્ટ્રોનિક મોડમાં, કોઈને ઇન્ડિવિજ્યુઅલ ડિસ્ક્રિશન નથી. મેં કહ્યું એ પ્રમાણે ટીમ બેઝડ, એટલે સુધી કે એક ટીમ ડ્રાફ્ટ બનાવે, એ ડ્રાફ્ટ પણ તમને આવે તે પહેલા જો નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરને એમ લાગે કે ભાઈ હજુ આ અમારી જે અમુક રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમના આધારે યુ નો આ ટીમે બરાબર નથી કર્યું, રિવ્યુની જરૂર છે, તો રિવ્યુના મુદ્દાઓ એ નક્કી કરીને પણ પછી એની એ ટીમ પાસે ના જાય, કારણ કે નહીતર તો એ લોકો પોતે સ્વીકારે નહીં કે આ અમારી ઉણપો છે. એટલે બીજી ટીમ પાસે જાય અને એ બીજી ટીમ દ્વારા જે કોઈ પોઈન્ટ્સ હોય એ તમને કન્ફ્રન્ટ કરવામાં આવે, અને પછી જ્યારે તમે તમારો રિસ્પોન્સ આપો ત્યારે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર વુડ ડિસાઈડ. એટલે ધેર કેન બી ઇવન અ થર્ડ ટીમ વિચ વિલ ફાઇનલાઇઝ યોર ઓર્ડર. એટલે ઓબ્જેક્ટિવિટી ને ફેરનેસ થાય, ટેકનિકલ ઇશ્યુઝ ઉપર એક કન્સિસ્ટન્ટ વ્યૂ લેવાય, અને મિત્રો સૌથી મોટી સંતોષની વાત હવે એ થાય કે હાઈ પીચ એસેસમેન્ટ. અને તમે વિચાર કરો કે આજે જે બજેટો પણ હોય છે એ શહેરોના બજેટ હોય છે, રાજ્યોના બજેટ હોય છે, જ્યારે હવે આ તમે ઈ એસેસમેન્ટમાં જશો ત્યારે કોઈ એસેસમેન્ટ માત્ર બજેટને કારણે થાય, હાઈ પીચ થાય એવો કોઈ ડર રાખવાનું પણ કારણ નથી. મિત્રો, આ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર કદાચ સમયને લક્ષમાં રાખતા હું અમુક અમુક મુદ્દાઓ આપની સમક્ષ આ સ્લાઇડ શો છે ચેમ્બરને, સાઉથ ગુજરાત ચેમ્બરને અને એમને હું વિનંતી કરીશ. ઇનફેક્ટ આઈ વોઝ ટોલ્ડ કે આ તમારા યુટ્યુબ ઉપર પણ અપલોડ થવાનું છે અથવા તો ચેમ્બરના સાઇટ ઉપર પણ આ હશે. એટલે તમારે આ સ્લાઇડની કોઈ પણ વિગતો કાળજીપૂર્વક લેવી હશે તો પણ તમે રિફર કરી શકશો. સો આઈ ગો ઓન ધ મેઇન પોઈન્ટ્સ. પણ જે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરનું કામ જે રહેશે એ ડાયરેક્ટલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સાથે એ સંપર્ક રાખીને એના આધારે એ પોતે જેને FMPP કહેવામાં આવે છે કે ફોર્મેટ મોડ પ્રોસીજર એન્ડ પ્રોસેસીસ, એના આધારે આ આખી સિસ્ટમ વર્કઆઉટ થશે. એટલે ઇવન જ્યાં આગળ વેરિફિકેશન હશે તો એ વેરિફિકેશન યુનિટ્સ પાસે જશે, નોટિસિસ મેં કહ્યું એ પ્રમાણે આ રીતે થશે, ટેકનિકલ ઇનપુટ્સ મળશે. જો કરદાતા પોતે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરને પેલો 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો જવાબ નહીં આપે તો એસેસમેન્ટ યુનિટને જાણ કરશે. એસેસમેન્ટ યુનિટ તમને કદાચ એકાદ બીજી તક ઈ નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર થ્રુ આપે. તમે જો એ નહીં ઝડપો તો તમારા કેસમાં બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ થઈ જાય 144માં. એટલે હું અગાઉ કહેતો હતો એ પ્રમાણે પ્લીઝ એન્શ્યોર that your communication channels are very clean and clear. Tamaru email, tamaru mobile, tamaru my account, please ensure that you are very up to date with all that. Ane sauthi ek agatya ni vaat main kahu em
કે જ્યારે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર જ્યારે સંજોગો એવા હોય તો નેશનલ એસેસમેન્ટ સેન્ટરને લાગે કે આ જે છે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડરને રિવ્યુ યુનિટ પાસે પણ અમારે, માની લો કે કોઈ એક કેસમાં કોઈ એક એસેસમેન્ટ યુનિટે મોટું એડિશન કર્યું અને ક્યારે એ કેસમાં અગાઉના વર્ષોમાં થયું નથી, તો દેર ઇઝ અ રીઝન ટુ બિલીવ કે ભાઈ આ કેસમાં આ કેમ અચાનક આટલું એડિશન આવે છે. તો ઈએસ નેશનલ એસેસમેન્ટ સેન્ટર થ્રુ ઇટ સિસ્ટમ, ઓટોમેટેડ યુ નો સિસ્ટમ, એ નક્કી કરે કે ભાઈ આપણે આને રિવ્યુમાં મોકલો. એટલે એ એમ સમજો કે ઇટ ઇઝ લાઈક અ ઓડિટ, અનધર ઓડિટ. અને ત્યાં આગળ માની લો કે એ લોકોને એમ લાગે કે ના, જે આ એડિશન પ્રપોઝ કર્યું છે બરાબર નથી, અમારે નથી કરવું, ઓર ઇવન વાઇસ વર્સા, એક ટીમે કહ્યું હોય કે કશું એડિશન નથી પણ બીજાને લાગે કે ના એડિશનની જરૂર છે, તો એના આધારે યુ નો આ તમને સારામાં સારી વાત એ છે કે તમને તક આપવામાં આવશે. નથિંગ વિલ બી બિહાઇન્ડ યોર બેક, તમારી પીઠ પાછળ કશું થશે નહીં. એટલે તમે કોઈનું ફેસ જોતા નથી. ઘણીવાર આપણે એવું માનીએ, સામાન્ય રીતે દરેકનો સંશય છે, હું જાણું છું કે પ્રશ્નો આવે તો પણ આવા જ આવે કે ભાઈ અમે સામ સામા આવીએ તો એકબીજાને સમજાવી શકાય, હવે આ અમે આમાં આમ કેવી રીતે સમજાવીએ, આ છે તે છે. એટલીસ્ટ પારદર્શકતા એ રહેવાની કે તમારી વાત એ સમજ્યા નથી તો એ જે ઓર્ડર તૈયાર કરશે એમાં પણ એ લખશે, તો તે વખતે પણ તમારા માટે એ એક ઓપોર્ચ્યુનિટી રહેશે. એટલે મિત્રો, આજે મેં ફંક્શન્સ ઓફ રેસિડ્યુઅલ હાયરાર્કી એના વિશે હું જો બહુ જ સંક્ષિપ્તમાં વાત કરું તો જે બેઝિકલી બાકીના ફંક્શન્સ છે એસેસમેન્ટ સિવાય, એટલે કે એકવાર એસેસમેન્ટ થઈ જાય એટલે બધો રેકોર્ડ પાછો તમારા રેગ્યુલર ઓફિસર પાસે આવી જાય, કોઈ કલેક્શન હોય, રિકવરી હોય, રેક્ટિફિકેશન હોય, આવા બધા ફંક્શન્સ એ તમારા રેગ્યુલર, જેને આપણે રેસિડ્યુઅલ હાયરાર્કી કહીએ, ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન વાળા જે ઓફિસર્સ છે એની પાસે એ બધી વિગતો આવશે, એ આપણે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. મિત્રો, આ બે ત્રણ સ્લાઇડ્સ જે છે આના પછીની એ હું ઝડપથી જઈશ, પણ ખૂબ મહત્વની છે, કારણ કે આ તમે સમજશો તો આખું ઈ એસેસમેન્ટ પ્રોસીજર કમ્પ્લીટલી એની ગેડ તમારા મગજમાં બેસી જશે. અને ઝડપથી જઈશું કારણ કે અગાઉ આના વિશેનો મેં ઉલ્લેખ કરી લીધો છે, પણ આ બહુ સિક્વેન્શિયલી આમાં આવે છે. સૌથી પહેલા 143(2) ની નોટિસ. હવે આ સપ્ટેમ્બર આવી રહ્યો છે, તમને ખબર છે આકારણી વર્ષ 2019-20 માટે ની નોટિસો બજાવવા માટેનો સમય, સિવાય કે ઓફકોર્સ ત્યાં આગળ પણ એ લોકો આ કોરોનાને કારણે કદાચ એક્સટેન્શન આપ્યું છે એને લક્ષ્યમાં રાખતા થોડોક સમય ખેંચાય, પણ બાય વોટ એવર ટાઈમ લિમિટ એકવાર નોટિસ આવી જાય પછી 15 દિવસમાં તમે તમારો પ્રાથમિક જે જવાબ હોય એ મોકલી આપો. ત્યાર પછી તમારો કેસ છે કોઈ પણ એક રિજિયનલ ઈ એસેસમેન્ટ સેન્ટરમાં થ્રુ ધી ઓટોમેટેડ એલોકેશન સિસ્ટમ આપવામાં આવશે. એ એસેસમેન્ટ યુનિટ છે એ લોકો આના માટેના ડેડિકેટેડ છે, એટલે એ લોકો તરત જ રીઝનેબલ ટાઈમની અંદર એમને તમારા કેસના આધારે જે માહિતીની જરૂર હશે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરને ડ્રાફ્ટ નોટિસ કરીને મોકલશે કે ભાઈ અમારે આ વસ્તુઓ જોઈએ છે, અથવા તો અમારે વેરિફિકેશન યુનિટની મદદ જોઈએ છે કે ટેકનિકલ યુનિટની મદદ જોઈએ છે. એટલે નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એ એસેસમેન્ટ યુનિટને એ બધી મદદ કરશે. ત્યાર પછી તમે જે માહિતી આપો તો એને લક્ષમાં લેવામાં આવશે, તમે નહીં આપો તો એના આધારે બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ, ઓફકોર્સ એમાં પણ નોટિસ તો તમને જરૂર આપવામાં આવશે. અને આ બધું જ તમામ જે કંઈ સાહિત્ય ભેગું થયું એના આધારે એસેસમેન્ટ યુનિટ એક પહેલો એનો ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર બનાવશે, આઈધર એક્સેપ્ટિંગ ધ રિટર્ન્ડ ઇન્કમ ઓર મોડિફાઈંગ ધ રિટર્ન્ડ ઇન્કમ. મિત્રો, આ જે વાત વધારે વિસ્તારની છે એ મેં કહ્યું એ પ્રમાણે જે ફૂલ સ્ક્રુટિની છે એમાં એ વધારે મુદ્દા આવવાના. અને એક વસ્તુ સમજી લો, મેં કહ્યું એ પ્રમાણે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ જો સેન્ટ્રલ સર્કલમાં ના હોય તો એનું પણ આ ફેસલેસ એસેસમેન્ટ થવાનું. અને એક નિવૃત્ત કોઈ શિક્ષક હશે કે જેણે 5.5 લાખ રૂપિયાનું એનું રિટર્ન ભર્યું છે, એનું પણ એ આ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમમાં જો કેસ પિકઅપ થયો તો એ આવવાનો છે. એટલે બેઝડ ઓન ધોઝ પેરામીટર્સ, અલબત્ત જ્યાં લિમિટેડ સ્ક્રુટિની છે, મેં કહ્યું એ પ્રમાણે મિસમેચ વાળા કેસીસ હશે,
એટલે લિમિટેડ સ્ક્રુટિની હોય તો એમ ભડકી જવાની જરૂર નથી કે ઇટ્સ અ કેસ ઓફ કે જ્યાં ડિપાર્ટમેન્ટ તમારા પર સંશય છે. વધુ તો વધુ એ લોકો ખુલાસો માંગે છે, તો એ ખુલાસો તમે જો આપી દો તો યોર લિમિટેડ સ્ક્રુટિની વિલ ગેટ કન્ક્લુડેડ એન્ડ ક્લોઝ વેરી એમિકેબલી. જો તમે નથી આપી શકતા તો પછી એમાં વધારે ઇન્વેસ્ટિગેશન કે વેરિફિકેશનની શક્યતાઓ રહે. એટલે આ જે તમામ થયા પછી એક જે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર આવે, અને ધ ગુડ થિંગ ઇઝ અગાઉ જે લાસ્ટ યર જે સ્કીમ આવી હતી એમાં જે પેનલ્ટીની જોગવાઈઓ હતી, એસેસમેન્ટ વાળા કરે અને પેનલ્ટી છે તમારા જ્યુરિસ્ડિક્શનલ ઓફિસર કરે, એટલે બધાને એની સામે ખૂબ વાંધો હતો. અમે પણ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ પેનલ્ટી પણ શુડ બી ફેસલેસ, કારણ કે આજે પણ મોટાભાગના પ્રશ્નો આ ફેસ ટુ ફેસ ના આધારે પેનલ્ટી ના થાય છે. એટલે યુ નીડ ઓબ્જેક્ટિવિટી ઓન ધ સેમ બેસિસ ઓફ ધ ટીમ બેઝડ એન્ડ અધર ક્વોલિટી કંટ્રોલ પેરામીટર્સ. એટલે આ જે ડ્રાફ્ટ એસેસમેન્ટ ના આધારે જો દરેક કેસમાં રિવ્યુ નહીં થાય, એટલે રિવ્યુ ના યુનિટ્સ ઓછા છે, પણ જ્યાં લાગે કે જરૂરી છે તો એ લોકો રિવ્યુ યુનિટને આ બધી જ વિગતો આપશે, જેના આધારે રિવ્યુ યુનિટ એ ફરી તપાસ કરશે અને પોતાનો આખો રિપોર્ટ જે છે તે નેશનલ એસેસમેન્ટ સેન્ટરને આપશે અને એમ કહેશે કે ભાઈ આ ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર સાથે અમે સંમત છીએ, અથવા તો એમ કહેશે કે ભાઈ અમારા મંતવ્ય પ્રમાણે આટલી આટલી વસ્તુ કાં તો એડ થવી જોઈએ, કાં તો આ એડિશન જે પ્રપોઝ કર્યું છે એ કાઢી નાખવાની જરૂર છે, એમાં ઘટાડો થવો જોઈએ, બંને રીતનો રિવ્યુ થઈ શકે. એટલે એ બધા રિવ્યુ કરાયા પછી એ એસેસમેન્ટ યુનિટને, પણ એ મેં કહ્યું એ રિવ્યુ યુનિટ જે પોતાના મુદ્દા આપે, એટલે એ જે ઓરિજિનલ યુનિટ પાસે નહીં જાય, એ નવા યુનિટ પાસે જશે અને નવું યુનિટ એ રિવ્યુ યુનિટના જે સજેશન્સ છે એને લક્ષ્યમાં રાખીને પોતાનો ફાઇનલ ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર એ આજે નેશનલ એસેસમેન્ટ સેન્ટરને આપે, અને નેશનલ એસેસમેન્ટ સેન્ટર પછી ફાઇનલી જે એની કાર્યવાહી છે તે પૂરી કરશે, પેનલ્ટીની પણ જે કાર્યવાહી છે તે પૂર્ણ કરાશે. મિત્રો એક વાત હું બિફોર આઈ કન્ક્લુડ માય ફોર્મલ ટોક, તમે સમજી શકો છો કે આખી વાત મેં જે કહી, અલબત્ત સ્લાઇડ્સ મેં તૈયાર કરી, પણ આખી આવી છે મારા દિલથી. કેમ? કારણ કે છેલ્લા 4 વર્ષથી એમ કહું તો ચાલે, ગત વર્ષે અમે અમારો ફાઇનલ રિપોર્ટ આપ્યો ત્યાર સુધી, આ ઈ એસેસમેન્ટની બારીકમાં બારીક બાબતો, ઈ બાબતોથી પણ અમે શું માહિતગાર હતા, કેટલા પ્રેઝન્ટેશન્સ, કેટલા ડિસ્કશન્સ, કેટલા બ્રેઇન સ્ટોર્મિંગ, અને એના એ એ આખું ચર્ન થતાં થતાં આવ્યું છે. એટલે આ આખી યોજના આવી એમાં ડિપાર્ટમેન્ટનું તો ઇન્સાઇટ છે જ, પરંતુ અમારા જે 2 ઈશ્વર કમિટી અને ટાસ્ક ફોર્સના અમારા પ્રોફેશનલ્સ હતા એમનો પણ આમાં ઇન્સાઇટ છે. એક વાત હું ચોક્કસ કહીશ મિત્રો, કે એમ ના માની લેતા કે આ સિસ્ટમ કોઈ પણ અવરોધ વિના, આજે મિત્રો એક નવો રસ્તો બનાવ્યો હોય, એક તમે નવો ઓવરબ્રિજ પણ બનાવ્યો હોય, તો ક્યાંક ને ક્યાંક તો એમાં ટેકનિકલ પ્રશ્નો પણ આવે, ક્યાંક ઉબડ ખાબડ હોય, કંઈક લીકેજ હોય, આ છે તે છે, પ્રશ્નો રહેશે, પણ ફોર્ચ્યુનેટલી ધ બોર્ડ ઇઝ ઇક્વલી એલર્ટ એન્ડ ઓપન માઇન્ડેડ. યુ નો આઈ બીન ટોકિંગ ટુ ધ ટીમ વિદ ઇન ધ સીવીડીટી, એ લોકો દે આર ઓલ ઓપન માઇન્ડેડ. એટલે આમાં ઘણા બધા નોટિફિકેશન, સર્ક્યુલર્સ, ક્લેરિફિકેશન, સુધારા આવશે, પ્રશ્નો આવશે, એની સાથે આપણે જ સહભાગી બનવાનું છે એના સમસ્યાઓના સમીકરણના સમાધાન સાથે. અને આના આધારે જો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ આ યોજના જે એકવાર મૂળ નાખશે, તો આઈ કેન ટેલ યુ કે એને કારણે કલેક્શન ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ગો અપ. કઈ રીતે? કે જે લોકો અત્યાર સુધી નહોતા ભરતા, છટકી જતા હતા, એમની પાસેથી વસૂલાત થશે. એનો લાભ કોને મળશે? કે જે લોકો ખોટા દંડાતા હતા, હાઈ પિચનો શિકાર બનતા હતા, એને એનો લાભ મળશે. એટલે આ સિસ્ટમમાં શ્રદ્ધા રાખજો, પ્રશ્નો હશે તો એના સોલ્યુશન કાઢીશું, સમસ્યાઓ હશે તો એનું આપણે નિરાકરણ કરવાની દિશામાં આગળ વધીશું. અંતમાં એક જ શેર સાથે હું વિરમીશ, અને એ કે એક વિશાળ ચટ્ટાન છે અને કાંટાઓ છે, તો તમે એમાંથી કઈ રીતે પસાર થશો? તો તમારે તમારી કીડી કંડારવાની છે, પાંખડીઓ ફેરવીને,
ગુલાબના ફૂલ હોતી હૈ, કાંટાઓ જેટલા શક્ય હોય એટલા કાઢવીને. તો મિત્રો, એક શાયરે ખૂબ સુંદર શબ્દોમાં કહ્યું છે કે માના કે હર જમીન કો ગુલઝાર ન કર સકે, માના કે હર જમીન કો ગુલઝાર ન કર સકે, કાંટે તો કુછ કમ કર ગયે ગુઝરે જિધર સે હમ. આપણે અત્યાર સુધીના જે આ એસેસમેન્ટના જે કાંટાઓ હતા એ તો દૂર કરી શક્યા છે. આજે બીજો શબ્દ છે અપીલ. ઇનફેક્ટ આ વિષય આપ્યો ત્યારે મને એમ હતું કે એના વિશે ની કોઈ જાહેરાતો થશે તો હું આપની સાથે શેર કરીશ, પણ પ્રતીક્ષા કરજો. 25 સપ્ટેમ્બર વડાપ્રધાને કહ્યું એ પ્રમાણે કે અપીલ, કમિશનર અપીલ્સ માટે પણ એક આખી ફેસલેસ ટેક્સ રિજીમ, કોઈ કમિશનરની પાસે સામે જઈને નહીં થવાનું, વિડીયો કોન્ફરન્સિંગ થશે. વિડીયો કોન્ફરન્સિંગ પરથી મને યાદ આવ્યું કે આ ફેસલેસની અંદર અગાઉ એ લોકોની કલ્પના એવી હતી કે કોઈ પણ વિડીયો કોન્ફરન્સિંગ માંગે તો એને આપી દેવાનું. હવે એ લોકોએ એમ કહ્યું કે દેર વિલ બી સર્ટન ગાઈડલાઇન્સ, અને એ ગાઈડલાઇન્સ તમે ફૂલફિલ કરો, અને એમાં એવા કોઈક મોટા સબસ્ટેન્શિયલ કેસીસ હોય તો તમને વિડીયો કોન્ફરન્સિંગ પર્સનલ હિયરિંગની પણ તક મળશે. મારું પ્રવચન પૂરું કરું છું અને પ્રભુશ્રીને આયોજકો જે કઈ સમય તમે આપી શકો અને ઈચ્છા ધરાવો, લેટ અસ હેવ અ ડિસ્કશન વિથ ધ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. મુકેશભાઈ, ખૂબ આભાર, આપનો ખૂબ ખૂબ આભાર. સબ્જેક્ટને તમે કહો એમ ખરેખર દિલથી તમે આજે એનું તમે પૂરું થતા આપને એકદમ લ્યુસિંગ અને દિલથી તમે આજે લેક્ચર આપ્યું, કારણ કે બીકોઝ યુ આર ધ પર્સન ઇન્વોલ્વ ઇન ધ વેરી પ્રોસેસ ઓફ ધીસ થિંગ ફોર લાસ્ટ 2 યર્સ, અને ખરેખર તમે મહેનત કરેલી છે એવું દેખાય છે. થેન્ક યુ. મુકેશભાઈ, એમ છે કે ભાઈ ફેસલેસ માં છે તે સામે ઓફિસર ને ખ્યાલ નહીં આવશે કે ભાઈ કરદાતા ને કે ભાઈ કોણ ઓફિસર સામે છે, પણ SSC ઓફિસરને તો ખબર પડશે કે ભાઈ આ SSC નો પાન નંબર છે, કે એના પરથી એના સેલ ડીટ, કે એના પરથી એને ખ્યાલ આવશે કે ભાઈ આ કરદાતા છે. તો વાયા નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટરે કોશિશ કરે કરદાતાને સંપર્ક કરવાની, તો એમાં કેવી રીતે આપનું શું કહેવું? વિરેશભાઈ, લેટ મી ટેલ યુ, આ મેં જે તમને કહ્યું ને, માના કે હર જમીન કો ગુલઝાર ન કર સકે, કાંટે તો કમ કુછ કર ગયે. હા, એક વસ્તુ સમજો, આમાં પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ નથી. આજે સમજો કે તમારે સર્ચમાં પણ જ્યારે કોઈ ટીમ આવે તો એ તમે માનો એટલું સહેલું બનતું નથી, કારણ કે ઇટ્સ અ ટીમ. ઓફિસરની ચેમ્બરમાં જઈને 1-to-1 તમે કંઈ પણ આગું પાછું કરી આવો, પણ એ ઓપન કોર્ટમાં શક્ય બનતું નથી. એવી રીતે અહીંયા દેર ઇઝ અ ટીમ. બીજું તમે સમજો કે માની લો કે કોઈએ તમને કહ્યું કે ભાઈ આમાં મારા હાથમાં છે, પણ માની લો કે એ એસેસમેન્ટ યુનિટે ઓર્ડર બનાવ્યો, પણ આજે રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમના આધારે એ લોકોએ નક્કી કર્યું કે ના, આ ઓર્ડરને રિવ્યુમાં જવા દો, અને જે રિવ્યુમાં જાય તો રિવ્યુ વાળા કઈ, આજે એક એસેસમેન્ટ યુનિટ છે, બીજું રિવ્યુ યુનિટ છે, અને એ રિવ્યુ વાળા જો કોઈને મોકલે તો એક ત્રીજું પાછું થર્ડ એસેસમેન્ટ યુનિટ છે. એટલે 3-3 યુનિટો પાસેથી જ્યારે વસ્તુ ચડાઈને આવતી હોય, તમારે એમ માનવાનું કે ભાઈ અત્યારે 100 કેસોમાં ગડબડ થાય છે, કદાચ ગડબડ થશે તો 100 નો 1 કેસ જ થશે, એટલે 99માં તો ગડબડ નહીં થાય. હા વિરેશભાઈ, અને આઈ થિંક દે હેવ ટ્રાઈડ ટુ બિલ્ડિંગ ધ ચેક્સ એન્ડ બેલેન્સીસ ઇન અ મેનર કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને અત્યારે તો શું છે કે તમારું ઈ એસેસમેન્ટ જે થાય છે, એટલે મીન્સ 13 ઓગસ્ટ સુધી જે થતું હતું, હવે તો થવાનું નથી, પણ 13 ઓગસ્ટ સુધી એમ સમજો કે જે થતું હતું એ તમારો જ્યુરિસ્ડિક્શનલ ઓફિસર એની સિસ્ટમ પરથી તમારી જોડે આખું કરતો હતો, એમાં પ્રશ્નો આવતા હતા. હવે ઇટ વિલ ઓલ બી નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર, અને નેશનલ ઈ એસેસમેન્ટ સેન્ટર એ પોતે ઇઝ ક્વાઇટ કોન્ફિડન્ટ. ઇનફેક્ટ લેટ મી ટેલ યુ, હું અહીંયા આગળ માહિતી આપું તો એ અસ્થાને નહીં ગણાય, કારણ કે વી હેવ ઓલરેડી ડિસાઇડેડ કે અમે 12 સપ્ટેમ્બર ને શનિવાર આવે છે,
અને આપણું જે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ છે એના ઉપક્રમે સવારના 11 થી 1.5 કલાકનો એક કાર્યક્રમ એવો રાખ્યો છે, વેર આઈ એમ ઓલસો પાર્ટિસિપેટિંગ. પણ નેશનલ ઇ એસેસમેન્ટ સેન્ટરના પ્રિન્સિપલ ચીફ સીઆઈટી પીસીસીઆઈટી અને સીબીડીટીના જે જોઈન્ટ સેક્રેટરી ટીપીએલ જે આ ઇ એસેસમેન્ટ સ્કીમ સાથે સીધા સંકળાયેલા છે એ બે જણા જોડાવાના છે અને એમની સાથે, એટલે આઈ વુડ રિક્વેસ્ટ યુ, તમને એઆઈએફટીપી ને કે અથવા મને પણ મોકલશો તો ચાલશે, જેટલા પણ આવા પ્રેક્ટિકલ તમારા પ્રોબ્લેમ્સ ડિફિકલ્ટીઝ સંશય કન્સર્ન્સ ભય હોય બધું જ મોકલજો આ 2-2.5 કલાકના કાર્યક્રમમાં. ઇનફેક્ટ એ લોકો ઈચ્છે છે કે ભાઈ અમને તમારી પાસેથી કંઈક સારા મિનિંગફુલ ઇનપુટ્સ મળે કે જે અમે સુધારી શકીએ. એટલે લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. આઈ થિંક ધેર શુડ નોટ, એટલે ખાસ ધ્યાન શું રાખવાનું છે, તમારું જે પણ હશે માય એકાઉન્ટ પર જોતા રહો. અને બીજું સારું શું છે કે DIN જે આજે ડોક્યુમેન્ટ ઇન્ડેક્સ નંબર, એટલે ક્યારે એ અપલોડ થયો, કયા ટાઈમે, કઈ તારીખે, એટલે તમને ક્યાંય તકલીફ નહીં પડે. સારામાં સારી વાત એ છે અહીંયા 15 દિવસ સ્કીમમાં લખ્યું છે, એટલે દે કેનોટ ગીવ યુ ટાઈમ ઓફ લેસ ધેન 15 ડેઝ. પેલો ઓફિસર તો તમને 1 દિવસ 2 દિવસ એક તો નોટિસ બોડી મોકલે, અને ઘણીવાર તો મોકલ્યા વખતે તો ઓલરેડી ટાઈમ પાસ થઈ ગયો, ભાઈ તમે દોડો. અહીંયા કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ મેં જે કહ્યું એ ડિજિટલ ફૂટપ્રિન્ટ, જો કોઈ ટેક્સપેયર આજે એમ સમજો કે એને 8 મુદ્દાઓ ઉપર ક્વેશ્ચનર આવ્યું, એને 6નો જ જવાબ આપ્યો અને 2નો જવાબ એ 2 મહિના સુધી ના આપે, તો પેલા લોકોને એમ માનવાને ચોક્કસ કારણ થાય કે આ 2માં કંઈ ગડબડ હશે, કારણ કે તમે સમયસર જવાબ નથી આપી શકતા. એટલે તમારી એફિશિયન્સી ઉપર પણ તમે તમારી ઇમેજ બિલ્ડ કરીને તમારું એસેસમેન્ટ કેટલું સ્મૂથ જાય એ આવવાનું છે. એટલે કીપ ધેટ ઇન માઇન્ડ. ઓકે.